यस नमस्कार, गुड मॉर्निंग, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माता जी। आप लोगों नु सौनु स्वागत छे मित्रों रामानुज कांसेप्ट टॉक ना डेली करंट अफेयर्स ना सेशन नी अंदर। अने जे सेशन नी अंदर आप सौ जानो छो मित्रों, आपणे चर्चा करता होईए छे देश अने दुनिया नी अंदर बनेली एवी घटनाओ नी, अने ए घटनाओ साथे जोडायेला कांसेप्ट नी चर्चा करीए छे मित्रों। कारण छे के घटनाओ तो मित्रों कदाच आ परीक्षामां काम लागे, परंतु एनी साथे जोडायेला जे आपणे कंसेप्ट लीए छे मित्रों, ए कंसेप्ट तो आप लोकोने आजे नहीं मित्रों, परंतु मित्रों ए 10 वर्ष पछी पण काम लागवाना छे। अने प्रीलिम्स नहीं परंतु मेन्स परीक्षा जे छे एना माटे पण आप लोकोने कंसेप्ट उपयोगी थता होय छे। अने एटला माटे आपणे कंसेप्ट बेस्ड करंट अफेयर्स करता होय छे। तो शुरू करीए मित्रों आजना 25 नवेम्बर 2020 ना करंट अफेयर्स ना सेशन नी। अने गई कालना दिवस તૈયારી કરે છે, રેગ્યુલર લેક્ચર જોવે છે, એના મેસેજ પણ કોમેન્ટ બોક્સ ની અંદર મેં જોયેલા છે। તમે લોકોએ જે પ્રોત્સાહન આપેલું છે મને પણ મજા આવેલી છે। તો આજે આપણે ગઈકાલના પ્રશ્ન જે હતા એના સોલ્યુશન પણ કરશું, અને આજના નવા પ્રશ્નો પણ આપ લોકો માટે લઈને આવ્યો છે મિત્રો। અને જેટલો આપ લોકોનો રિસ્પોન્સ હશે મિત્રો, એટલા ક્વેશ્ચન આન્સર ની અંદર પણ આપ લોકોને મજા આવતી જશે। અને જ્યારે ત્યારે તમને લોકોને એવું લાગે કે સર જે ક્વેશ્ચન મૂકેલા હતા એ ક્વેશ્ચન નું ડિટેલ ડિસ્ક્રિપ્શન અમારે સમજવું છે, તો પણ આપ લોકો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો મિત્રો, આપણે એની પણ ચર્ચા કરશું। ઠીક છે, તો શરૂ કરીએ મિત્રો આજના કરંટ અફેર્સ ના સેશન ની અંદર। રાબેતા મુજબ આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો, અપને લક્ષ્ય को निर्धारित करना इसे हासिल करने का पहला कदम है। अपने लक्ष्य को निर्धारित करना उसे हासिल करने का पहला कदम है। साहू सिंपल भाषा में कहूं मित्रों, आ सेंटेंस मात्र अने मात्र एटलू कहेवा मांगे छे के कोई पण व्यक्तिए लाइफ नी अंदर पोतानो गोल जे छे ने ए सेट करवो पड़े। યસ મિત્રો, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતા હોય એને ગોલ સેટિંગ છે ને મિત્રો એ સૌથી વધુ અગત્યની બાબત છે, સૌથી એનું કારણ છે। મોટા ભાગે આ જયારે સિવિલ સર્વિસીસ ની વાત થતી હોય અને આ પ્લેટફોર્મ ઉપર જયારે સ્પેશિયલી યુપીએસસી અને જીપીએસસી ની વાતો જ કરવામાં આવતી હોય મિત્રો, ત્યારે એટલું તો ખાસ કહીશ, આપણે ઘણી વખત એક એવી ફરિયાદ હોય છે, કેવી ફરિયાદ હોય છે ગુજરાતના વિદ્યાર્થીઓની કે સર ગુજરાતમાંથી આઈએસ આઈપીએસ ઓછા થાય છે કમ્પેર ટુ યુપી બિહાર દિલ્હી। યુપી માંથી દર વર્ષે 100 થી વધુ આઈએસ આઈપીએસ થાય, બિહાર માંથી દર વખતે 100 થી વધુ થાય, અને ગુજરાત માંથી સાહેબ માત્ર 15 કે 20 જણા થાય છે। શા માટે? એની પાછળનું કારણ છે ને મિત્રો, એ કારણ પણ આ જ છે। સિન્સ માય 18 યર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ટીચિંગ ફિલ્ડ, આ બહુ ડેડિકેટેડલી તમને કન્ફર્મ કહું છું મિત્રો કે આપણા વિદ્યાર્થીઓ છે ને એનો સૌથી મોટો પ્રશ્ન આ લક્ષ્ય છે। આપણે ગોલ જ સેટ નથી કરતા જ્યારે અધર સ્ટેટના વિદ્યાર્થીઓ 8, 9, 10, 11, 12 મિત્રો ઘણી વખત તમે વાતો જોતા હોય કે પહેલા એટેમ્પે યુપીએસસી ક્રેક કરી, પહેલા એટેમ્પે કે ક્રેક કરે, બીજા એટેમ્પે ક્રેક કરે, પણ એ લોકોએ 11th 12th પછી કોલેજની અંદર જે ગોલ ફિક્સ કરી નાખ્યો હોય કે યસ સિવિલ સર્વિસીસ પાસ કરવી છે, આપણે પ્રશ્ન એ થાય છે કે આપણા ગોલ નક્કી નથી હોતા, અને આપણા ગોલ યા નક્કી નથી હોતા કે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયા પછી ઘણાને વિચાર આવે હવે એ કે શું કરશું, અને ઘણાને તો પ્રશ્ન એવો હોય કે કાંઈ નથી કરતા, કાંઈ નથી કરતા એટલે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરશું। યાર આ આપણી સિચ્યુએશન છે। તો જ્યારે સફળતા મેળવવી હોય મિત્રો, સફળતા મેળવવા માટે પહેલા તમારો ગોલ છે ને એ ગોલ સેટ કરો, અને હું તો અહીંયા સુધી કહું છું ખાલી ગોલ સેટ ના કરો, એ ગોલને આખી દુનિયાને કહી દો, તમારે ડેપ્યુટી કલેક્ટર થવું છે, તમારે આઈએસ આઈપીએસ થવું છે, કહી દો જાહેરમાં, તમારા સગા સંબંધીને કહી દો, મિત્ર સર્કલને કહી દો, બધાને કહી દો કે એક વખત આઈએસ બનીને બતાવીશ। કહેવાનું કારણ એટલું છે મિત્રો, આ મોટી મોટી કરવામાં શેના માટે કહેવાનું કે તમે એક વખત તમારો ગોલ ડિસ્ક્લોઝ કરશો ને કે આઈએસ જ થવું છે, આઈપીએસ થવું છે, અને તમે ક્યાંક ભટકશો, તમે તમારા રસ્તા ઉપરથી ભટકી જાશો, ગોલ માંથી બાયપાસ થઈ જાશો, રખડવા માંડો કે પિક્ચર જોવા માંડો, તો એ જ લોકો તમને કહેશે એલા તારે આઈએસ થવું હતું ને, કેમ પિક્ચર જોવા આટા મારસ, તારે આઈએસ થવું હતું, કેમ કોકના લગ્નમાં ગમે આટા મારવા માંડો છો, એ લોકો તમારા ગોલ પ્રત્યે તમને સજા ભલે ટોંટ મારે, એ લોકો ટોંટના શબ્દ સંદર્ભમાં કહેશે પણ તમને જાગૃત રાખશે। યસ મિત્રો, જાગતા રાખવા માટે ગોલ જાહેર કરવા, પણ જાહેર કરવા પહેલા લક્ષ્ય નિર્ધારિત કરવું આ અગત્યની વસ્તુ છે। તો શરૂ કરીએ,
આજના કરંટ અફેર્સના સેશનની આજની શરૂઆત કરીએ એની પહેલા ગઈકાલના તમારા જે પ્રશ્નો હતા એનું ફટાફટ મિત્રો આપણે રિવ્યુ લઈ નાખીએ છીએ અને ફટાફટ આની ડિસ્ક્રિપ્શન જે છે એ પણ લેક્ચરના અંતે સમય રહેશે તો આપણે આજે આ લેક્ચરના અંતે આ બધા ક્વેશ્ચનની વાતો કરવાના છે ભલે શરૂઆત કરીએ અને આન્સરથી હવે મને એવું લાગે છે કે કામ કરીએ આપણે આ કે થોડુંક ડિસ્કશનનો સમય પણ જોશે આન્સર પણ આપણે એવું જ કરીએ કે છેલ્લે રાખીએ સેશન પૂરું થાય ત્યારે નવા પ્રશ્ન અને નવા પ્રશ્નની સાથે સાથે આ ગઈકાલના પ્રશ્નનું સોલ્યુશન એવું મને અત્યારે મગજમાં આવે છે લેવાનું હતું શરૂઆતમાં એટલે પીપીટી શરૂઆતમાં રાખી છે પણ આગળ જાય કારણ કે પેલા ટોપિક પૂરો કરીએ ઠીક છે આજના કરંટ અફેર્સની આપણે વાતો પૂરી કરીએ યસ આજે જે મારે વાત કરવી છે મિત્રો એ વાત કરવી છે સાયક્લોનની યસ મિત્રો આ સાયક્લોનની વાત કરવી છે સાહેબી કે આવો તો વાવાઝોડા લઈને તો ન આવો પણ આ સાયક્લોન અને એ સાયક્લોન એટલે કયું તો કે સાયક્લોન નિવાર અત્યારે મિત્રો સાયક્લોન નિવાર લાઇમલાઇટમાં છે અને એમ કહેવાય છે કે આજે 25મી તારીખ છે આજની તારીખે અને આવતીકાલ સુધીમાં આ બે દિવસ સુધી એક તો તામિલનાડુની અંદર આ સાયક્લોન નિવાર ત્રાટકવાનું છે કઈ જગ્યાએ તામિલનાડુની અંદર તો પેલી વસ્તુ આજે મારે સાયક્લોનની વાત કરવી છે મિત્રો આ સાયક્લોન પેલી વસ્તુ મારે એ કહેવી છે કે આ સાયક્લોનનું નામ આવ્યું નિવાર નિવાર નામ આવે એટલે પેલી બાબત તમારા મગજની અંદર થવી જોઈએ કે સાહેબ જે જૂના વિદ્યાર્થીઓ છે એક સેશન યાદ કરો આપણે સાયક્લોન નિસર્ગ વિશે વાત કરેલી હતી સાયક્લોન અમ્ફન વિશે વાત કરેલી હતી પણ છતાંય જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે એ પણ કહું કે આમાં બધા નામ કોણ આપતું હશે આપણે ઘણી વખત થાય કે તમે લોકોએ જૂના સમયની અંદર મિત્રો એક સાયક્લોનનું નામ સાંભળેલું હતું અમ્ફન થોડા સમય પહેલા આપણે મહારાષ્ટ્ર સાયક્લોન ગુજરાતમાં પણ અસર થઈ હતી એનું નામ તમે સાંભળેલું હશે નિસર્ગ હવે એ સાયક્લોન અમ્ફન શું હતું નિસર્ગ શું હતું અને જેને લેક્ચર ભરેલા હતા એ લોકોના મગજની અંદર એવો પ્રશ્ન થાય કે સાહેબ સાયક્લોન નિસર્ગ તો હતું બધા જ મુદ્દા લઉં છું આ માત્ર પૂર્વ ભૂમિકા બાંધું છું મિત્રો ચિંતા ના કરતા એ કે સાહેબ સાયક્લોન નિસર્ગ હવે નિસર્ગ પછી અમને એવી ખબર હતી આ નિસર્ગ એટલે એનો મીનિંગ પ્રકૃતિ થાય આ નામ આપેલું હતું મિત્રો કોને તો કે બાંગ્લાદેશે હવે પ્રશ્ન થાય કે સાહેબ નામની વાત કરો છો તો પેલા તો આ નામ કઈ રીતે પડે કોઈ પણ સાયક્લોનના નામ કઈ રીતે પડે એની પણ આપણે વાત કરવી છે આજે હવે બીજું સાયક્લોન નિસર્ગ પછી જે સાયક્લોન આવવાનું હતું એ સાયક્લોન નામ મેરા ભારત મહાન ભારતે રાખવાનું હતું અને એ સાયક્લોનનું નામ હતું મિત્રો ગતિ આનું નામ હતું ગતિ અને ત્યાર પછી અત્યારે આજે આ સાયક્લોન નિવાર કરું છું મિત્રો આ સાયક્લોન નિવાર નામ છે એ ઈરાને રાખેલું નામ છે ઈરાનનો વારો એવો નામ રાખવાનો અને એને નામ રાખ્યું છે નિવાર હવે ઘણા ખરા વિદ્યાર્થીઓને એમ થશે કે સાહેબ અમે તો છેલ્લે કદાચ તમે લોકો ભણેલા હોય મિત્રો તો પણ તમે નિસર્ગ ભણેલા હશો નિસર્ગ પછી સાહેબ કે ડાયરેક્ટ નિવાર નામ કેમ આવ્યું ભારતનું જે સાયક્લોનનું હતું ગતિ સાહેબ કે ગતિની તો અમને ખબર જ નહીં પડી કે કઈ ગતિથી નીકળી ગયું તો આ ચોખવટ કરી દો મિત્રો કે 21મી નવેમ્બર આ ત્રણ દિવસ પહેલા આ ત્રણ ચાર દિવસ પહેલા મિત્રો 21મી નવેમ્બરના રોજ આ સાયક્લોન ઉદ્ભવી ગયું અરબિયન સીમા ઉદ્ભવેલું હતું પરંતુ એ ભારત બાજુ ફંટાવાને બદલે ફંટાણું ક્યાં તો કે આફ્રિકા બાજુ ફંટાઈ ગયું અને આફ્રિકાની અંદર મિત્રો ટોચ ઉપરનો દેશ હમણાં બતાવીશ તમને સોમાલિયા નામના દેશની અંદર આ સાયક્લોન ગતિ ટકરાણું છે ચાર દિવસ પહેલાના ન્યૂઝ છે ઘણા બહારથી નીકળી ગયું છે આ એટલે કહું છું કે સાયક્લોનના નામ બધા વારા ફરતી હોય બીજી વસ્તુ કે સાહેબ સાયક્લોનના નામ ઓકે ઠીક છે પછી આપણે એમ કહીએ છીએ કે સાહેબ આ ટ્રોપિકલ સાયક્લોન છે તો પેલી વસ્તુ તો એ થોડા બે ત્રણ દિવસ પહેલા આપણે રવિવારના દિવસે આઈ થિંક એક મેપિંગનો સેશન રાખેલો હતો જ્યોગ્રાફીના મેપિંગનો એમાંય સમજ્યા હતા કે ટ્રોપિકલ સાયક્લોન કેને કહેવાય આપણે આજે થોડી ઘણી વાત એની પણ કરશું કે સાયક્લોન ટ્રોપિકલ છે કે ટેમ્પરેટ છે કે એક્સ્ટ્રા ટ્રોપિકલ સાયક્લોન શું છે એની પણ આજે વાત કરવી છે કે આ નામ કઈ રીતે અપાય છે એની પણ વાત કરવી છે અને સાથે સાથે યસ મિત્રો સાયક્લોન પહેલા તો કહેવાય કોને ગમે એવું પવન ફૂંકાય તો એને સાયક્લોન કહેવાય ના મિત્રો ગમે એ પવન ફૂંકાય એને સાયક્લોન ન કહેવાય સાયક્લોન ના પણ ક્લાસિફિકેશન છે એ ક્લાસિફિકેશન કોને આપેલા છે તો કે IMD આપેલા છે અને IMD એટલે શું છે મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ છે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ એને સાયક્લોનના નામ આપેલા છે ક્લાસિફિકેશન આપેલા છે
સીધો પ્રશ્ન થાય સાહેબ કે ઇન્ડિયન કીધું તો આ બધા દેશોના નામે ભારત આપે ના આ દેશના નામ બાંગ્લાદેશ પોતાના નામ સજેસ્ટ કરે ઈરાન પોતાના કરે બધા દેશ સજેસ્ટ કરે પણ એ બધાનું મેનેજમેન્ટ કોણ કરે છે આ ખાસ યાદ રાખજો ઇન્ડિયન ઓશન રીજન ની અંદર હિન્દ મહાસાગર રીજન ની અંદર સાયક્લોન ના નામ રાખવાની જવાબદારી આઈએમડી ને આપેલી છે બહુ જૂની સંસ્થા છે મિત્રો 1875 માં સ્થપાયેલી સંસ્થા ખાસ યાદ રાખજો 1875 માં આઈએમડી ની સ્થાપના થઈ હતી ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ જેને કહેવાય છે અને મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ માં આવે છે સેમાં આવે છે આ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ માં આવે એને આ નામની જવાબદારી સોંપેલી વિશ્વની અંદર મિત્રો આપણે એમ લાગે કે સર આખા વર્લ્ડમાં જે વાવાઝોડા આવે એ આખા વર્લ્ડની જવાબદારી સર આઈએમડી ને સોંપેલી છે ના મિત્રો આખા વર્લ્ડની જવાબદારી સોંપવા માટે એક ડિપાર્ટમેન્ટ આવે છે એને કહેવાય છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ શું કહેવાય છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ કહેવાય છે ડબલ્યુએમડી કહેવાય છે એ ડબલ્યુએમડી એ જુદા જુદા 6 ભાગ પાડ્યા છે સમજજો જુદા જુદા કેટલા ભાગ છે રીજિયન મુજબ જુદા જુદા 6 ભાગ છે અને એ 6-6 ભાગની જવાબદારી કોઈ એક એક સંસ્થાને આપી છે ભારતને જે જવાબદારી આપી છે એ કોની આપેલી છે તો કે ઇન્ડિયન ઓશન ની અંદર જે વાવાઝોડા આવે એમાં એ બધા દેશના કોલેબોરેશન કરવાના બધા દેશ સાથે સંકલન કરવાનું અને બધા દેશોના નામ ભેગા કરીને મેનેજમેન્ટ કોણ કરશે આઈએમડી કરશે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ આનું મેનેજમેન્ટ કરે છે બરાબર છે હવે આ વસ્તુ તો આને આપણે આગળ વધીએ કે છે બસ સાયક્લોન ના નામ ને બધું છે શું યસ મિત્રો એની પહેલા તમને કહું પહેલા બેઝિક થોડી ઘણી વાતો કરી નાખી હમણાં કીધું કે છે 21મી નવેમ્બરે જે સાયક્લોન ઉદ્ભવેલું હતું મિત્રો એ તમે જુઓ આ ઇન્ડિયન ઓશન છે આ ઉપરનો અહીંથી તમે જોવા જાવ મિત્રો તો આ આફ્રિકા શરૂ થઈ ગયો છે આ આફ્રિકા શરૂ થઈ ગયો છે અને આ આફ્રિકામાં ટોચ ઉપર આવેલો દેશ મેપિંગમાં વાત કરી હતી સોમાલિયા છે આ બધા આરબ દેશો છે યમન ને આ બધા દેશો આવી ગયા અહીંથી તમે લોકો જોવો છો આ સ્ટ્રેટ ઓફ બાબે મંડળની વાત કરેલી હતી આ બાજુથી હિંદ મહાસાગરમાંથી આવેલું આ સાયક્લોન ક્યાં ત્રાટકે છે તો કે આ બાજુ ત્રાટકે છે મિત્રો 22મી નવેમ્બરે લેન્ડફોલ થયેલું હતું અને 105 માઇલ પર અવર ની ઝડપથી આ પવન ફૂંકાયેલો હતો એ કયું ગતિ જે આપણે વિચારીએ છે કે સાહેબ સાયક્લોન ગતિ ગાયબ થઈ ગયું પણ ભારત બાજુ અસર નથી થઈ એટલે આપણે લોકો ભૂલી ગયા જો અને આ ગતિ નામ કોણે આપ્યું હતું મિત્રો ભારતે આપેલું નામ હતું તો એ પણ તમને લોકોને ખબર હોય છે કે ગતિ નામ છે ભારતે આપેલું હતું યસ એક્ઝેક્ટલી આ બાજુ તમે જોવા જાવ આરબ કન્ટ્રી બધી અને આવડવા ક્યાં સોમાલિયાની અંદર આ જે સાયક્લોન તમને જોવા મળે છે ને એ સાયક્લોન સોમાલિયાની અંદર ક્રેક થયેલું છે આ બીજી વિઝન ની અંદર જોવા જાય આ રીતે હતું એટલે ઇન્ડિયા બાજુ છે ને આમાં એવું જ નથી ઇન્ડિયા બાજુ આવેલું જ નહોતું સીધું આફ્રિકા બાજુ વહી ગયું સોમાલિયા થઈ અને ત્યાં ભયંકર વરસાદ આવેલો હતો આ શેની વાત થઈ ગતિની વાત કરેલી હતી એ વસ્તુ છે ઠીક છે હવે આ યસ આ બધાને આપણે જોઈએ એક વધુ આગલો મુદ્દો છે પણ સમજાવું થોડા સમય પહેલા મિત્રો છેલ્લે અમ્ફન વાવાઝોડું આવેલું હતું એ પણ તમને ખબર છે કે ઓડિશાની અંદર ભયાનક તબાહી મચાવીને ગયું હતું એ અમ્ફન સાયક્લોન હતું એની પણ આપણે થોડીક વાત કરશું પણ પહેલા પહેલી વસ્તુ સાવ ધીરેથી શરૂઆત કરીએ જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે કે પેલા સાયક્લોન કે વાવાઝોડાની વાત કરીએ હવે સાયક્લોન કે વાવાઝોડું હોય એના માટે પહેલી વસ્તુ અહીંથી સમજીએ પૃથ્વીની અંદર આપણે બધાને ખબર છે સીધા મુદ્દા ઉપર લઈ જાઉં તમને આ વચલો લીટો છે એને શું કહીએ છીએ આપણે ઇક્વેટર કહીએ છીએ ભૂમધ્ય રેખા સમાંતર રેખા જે ગયો તે એની ઉપર આપણે એવું સમજેલા છે કે નોર્થ બાજુ તમે જાઓ અને કેટલા ડિગ્રી 23.5 ડિગ્રી નોર્થ માં જાઓ અને આ જે લાઈન છે એને શું કહીએ છે મિત્રો આપણે ટ્રોપિક ઓફ કેન્સર કહીએ છે અને ગુજરાતી ભાષામાં આપણે શું કહીએ છે આને કર્ક રેખા શું નામ આપીએ છે કર્ક રેખા એવી જ રીતે આપણે લોકો મિત્રો 23.5 ડિગ્રી સાઉથ માં ચાલો કઈ જગ્યાએ ચાલો 23.5 ડિગ્રી સાઉથ માં ચાલો અને જે રેખા બને એને શું કહીએ છે ટ્રોપિક ઓફ કેપ્રિકોન આપણે કહીએ છીએ અને જેને આપણે ગુજરાતી ભાષામાં મકર રેખા હમણાં આવશે ને મકર સંક્રાંતિ એ આનું જ છે આપણે ત્યારે ચર્ચા કરશું મકર સંક્રાંતિ દિવસે આ શું છે પણ કર્ક રેખા અને મકર રેખા આ બંનેની વચ્ચે મિત્રો યાદ રાખજો આ બંનેની વચ્ચે જે વાવાઝોડા ઉદ્ભવે એને શું કહેવાય છે તો કે એને મિત્રો ટ્રોપિકલ સાયક્લોન કહેવાય છે
શું કહેવાય છે મિત્રો આને? ટ્રોપિકલ સાયક્લોન કહેવાય. એટલે આ વસ્તુ યાદ રાખજો. આપણે મેપિંગના સેશનની અંદર વાત કરેલી છે, છતાંય કોઈએ મેપિંગનું સેશન ન જોયું હોય તો એના માટે 2 મિનિટ છે આ, કે આ વાવાઝોડાને શું કહેવાય? ટ્રોપિકલ સાયક્લોન. હવે તમે વિચારો, ઇન્ડિયન ઓશિયન છે ને મિત્રો, આ ઇન્ડિયન ઓશિયન છે એ આવી ગયો આની અંદર. કોની અંદર આવી ગયો? તો કે ટ્રોપિકલ સાયક્લોન ની અંદર આવી જશે. ઇન્ડિયન ઓશિયન માં જે વાવાઝોડા આવે એ શું છે? ટ્રોપિકલ સાયક્લોન છે. અને ઉપરની બાજુ અહીંયા ઉપર જાઓ તો વળી પાછું તમને ખબર છે મિત્રો, 66.5 ડિગ્રી નોર્થ ની અંદર અને 66.5 ડિગ્રી સાઉથ ની અંદર, 66.5 અહીંયા જે આવે મિત્રો, એ જે સાયક્લોન આવે છે આ મુદ્દાની અંદર, આ રાઉન્ડ રાઉન્ડ કરતો જાઉં છું. આ જે સર્કલ છે મિત્રો, કયા છે મિત્રો? તો આપ બધા જાણો, ઉપર છે આર્કટિક સર્કલ છે અને નીચે છે એ શું છે? એન્ટાર્કટિક સર્કલ છે. અહીંયા જે વાવાઝોડા આવે છે એને ટેમ્પરેટ વાવાઝોડા કહેવામાં આવે છે, ટેમ્પરેટ સાયક્લોન અથવા એક્સ્ટ્રા ટ્રોપિકલ. આ ટ્રોપિકલ, ટ્રોપિકલ થી ઉપર એટલે એક્સ્ટ્રા ટ્રોપિકલ, આ અલગ છે. પણ આપણે ખબર હોવી જોઈએ પેલી વસ્તુ, અત્યારે વાવાઝોડું નિવાર આવે છે જે ક્યાં ત્રાટકવાનું છે? તામિલનાડુ ઉપર ત્રાટકે છે. અને ઘણા ખરા લેક્ચર મોડો જોતા હશો તો ત્રાટકી ગયું હશે, 2 દિવસ પછી જોશો તો પતી ગયું હશે. અત્યારે ત્રાટકે છે પણ 2 દિવસ પછી ત્રાટકી ગયું હશે વાવાઝોડું. તો આ વસ્તુ, પેલી વસ્તુ કે વાવાઝોડું કેવું છે મિત્રો? તો કે ટ્રોપિકલ સાયક્લોન છે. આ બાબત તમને લોકોને બધાને ખબર હોય છે, પેલી વસ્તુ આજે. હવે બીજો મુદ્દો આપણા મગજની અંદર જાય કે સાહેબ ટ્રોપિકલ સાયક્લોન જે છે કઈ જગ્યાના વાવાઝોડા આવે એના નામ આપણે રાખવાના છે. ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટને જે જવાબદારી સોંપી છે, કોની મિત્રો? તો કે ઇન્ડિયન ઓશિયન વાળી. એટલે કે આ તમે જે જો આખો નકશો છે, ઇન્ડિયન ઓશિયન નો જ મેપ છે. ઇન્ડિયન ઓશિયન માંથી જે વાવાઝોડા આવે આ બધા જ, અહીંયા જે વાવાઝોડા આવે છે એ બધાના નામ કોણ રાખશે મિત્રો? ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ રાખશે. યાદ રાખજો, આ બાજુ તમે જોવા જાવ મિત્રો તો અહીંયા જે સી છે સાઉથ ચાઇના સી છે. કયો છે? સાઉથ ચાઇના સી. ત્યાંથી કોઈ વાવાઝોડું આંટો મારતું મારતું અહીંયા આવે તો એના નામ આપણે નથી રાખતા, એ અલગ એજન્સી છે. આપણી એજન્સી છે એ કોની? ઇન્ડિયન ઓશિયન માટેની. અને એ પણ ચોખવટ કરું મિત્રો, પહેલાના સમયમાં કે તમે લોકો, તમારી જનરેશન છે ને મિત્રો એ એવી જનરેશન છે કઈ કે તમે લોકો બબે પ્રકારના નામની ચર્ચા કરી શકો. શું કામ ને મિત્રો? હવે એના ઉપર છે કે સાહેબ નામ કઈ રીતે પાડવામાં આવે. તો કે વિશ્વમાં પેલા ઇન્ડિયન ઓશિયન રીજન હતું ને મિત્રો, ઇન્ડિયન ઓશિયન રીજન ની અંદર પેલા 8 દેશનો સમૂહ હતો. આ સમજો, પરીક્ષામાં પૂછી કેવો ટોપિક છે. પેલા શું હતું મિત્રો? 8 દેશનો સમૂહ હતો અને 8 દેશ દ્વારા દરેક દેશ 8 નામ આપે. એટલે કેટલા થયા? 68 નામ થયા. એટલે પેલા 64 નામ હતા. ક્યારે? તો કે 2004 ના વર્ષની અંદર એક યાદી બહાર પાડી હતી IMDA. કોણે? IMDA 2004 ની યાદી બહાર પાડી. અને એ IMDA યાદીમાં દેશ કેટલા હતા મિત્રો? અચ્છા, અવાજ કપાઈ છે, જસ્ટ ચેક આઉટ કરો તો ભાઈ. ચાલો, રેડી? વોઇસ રેડી છે હવે? એક નામ બાકી હતું અને ઈ એક નામ કયું હતું મિત્રો? એ છેલ્લું નામ તમને લોકોને ખબર હોય તો અમ્ફન નામ હતું. આ તમને બધાને કદાચ ખબર હશે, અમ્ફન નામનું વાવાઝોડું છેલ્લે આ વર્ષે જ આવેલું હતું. હવે એ નામ છે ને, યાદ રાખજો મિત્રો, આ એટલા માટે ડેપ્થમાં લઈ જાઉં છું, પરીક્ષામાં પ્રશ્ન બની શકે કે અમ્ફન જે નામ હતું એ કઈ યાદી વાળું હતું? આ 64 યાદી વાળું હતું. અને એ નામ કોને આપેલું હતું મિત્રો? તો આ નામ આપેલું હતું થાઈલેન્ડે. યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષામાં પૂછી શકાય, કારણ કે આ વર્ષે 2 લિસ્ટ ભેગા થયા છે, 2 યાદી ભેગી થઈ છે. કે એક નામ 64 દેશના નામ વાળું લિસ્ટ હતું, છેલ્લું નામ બાકી હતું અમ્ફન, એ વાવાઝોડું આવી ગયું. અને અમ્ફન વિશે મિત્રો ભૂતકાળમાં આપણે એક આખું સેશન લીધેલું છે, જો તમારે જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મોકલી દઈશ. પણ અમ્ફન નામ છેલ્લું નામ હતું. હવે શું થયું મિત્રો કે 2020 ના વર્ષમાં
સમજો 2020 ના વર્ષમાં એક નવી યાદી બહાર પડી. હવે જૂની યાદીમાં આપણે કીધું મિત્રો કેટલા દેશ હતા, 8 દેશ હતા. હવે નવી યાદી છે ને મિત્રો, એ નવી યાદીની અંદર ખરેખર જોવા જાવ તો દેશ કેટલા લઈ લીધા, તો કે 13 દેશ લીધા છે. યાદ રાખજો મિત્રો, આ પણ પરીક્ષાની અંદર પૂછી શકાય કે જૂની યાદીની અંદર 8 દેશનો સમૂહ હતો અને નવી યાદીમાં 13 દેશ છે. હવે 8 દેશ એના 8 નામ આપવાના અને 13 દેશ હોય તો દરેક દેશે કેટલા 13 નામ આપવાના, અને આ જે 13 નામ છે એને મલ્ટીપ્લાય કરો એટલે 169 નામ થશે. આ યાદ રાખી લેજો મિત્રો. અત્યારે આજે આપણે નિવારની વાત કરીએ છીએ ને ભઈલા, એ નિવાર કઈ યાદીનું નામ છે, એ નવી યાદીનું નામ છે. શેનું નામ છે? નવી યાદીનું નામ છે મિત્રો. એ નિવાર છે, તમારા મગજમાં ક્લિયર કટ બેસી જવું જોઈએ. અને નવી યાદી આવી, નવી યાદીની શરૂઆત ક્યાંથી થઈ મિત્રો, તો આ પણ યાદ રાખજો, છેલ્લે આવેલું વાવાઝોડું જે નામ હતું નિસર્ગ, એની પણ તમને યાદી કરી દઉં મિત્રો. જે નિસર્ગ નામ હતું ને, એ નામ આપેલું હતું બાંગ્લાદેશે. આ પણ આ નવી યાદીના નામ છે. ક્યાંથી? નિસર્ગથી નવી યાદી. અમ્ફન હતું એ જૂની યાદીનું છેલ્લું નામ. એટલે તમે બે જોયા છે, એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. આ જો નવી યાદીનું બીજું નામ હતું, એ નામ આપણે કીધું ગતિ. અત્યારે 2 દિવસ પહેલા ગતિ કરી લીધી એને, એ ગતિ કોનું નામ હતું? ભારતનું. અને ત્રીજો વારો કોનો આવ્યો અત્યારે? ઈરાનનો વારો આવ્યો એ નિવાર માટેનો. સમજાય છે મિત્રો આખે આખી વસ્તુ. હવે પ્રશ્ન થાય કે સાહેબ તો આ 8 દેશ કયા, અને અત્યારે જે તમે કયો છો સાહેબ 13 દેશ કયા, પરીક્ષામાં મિત્રો પાકા કરી લેજો. હું એટલા માટે કહું છું કે પરીક્ષામાં પૂછી શકાય કે નીચેનામાંથી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સાયક્લોનના નામ રાખવાની વાત છે, એમાં કયા દેશ 2020 ની યાદીમાં જોઈન્ટ થયા છે. સમજાય છે? કયા દેશ 2020 ની યાદીમાં જોઈન્ટ થયા છે? આ લિસ્ટ છે ને મિત્રો, આ 2004 ની યાદી વાળું છે. યસ, કઈ યાદી વાળું છે મિત્રો? આ જે લિસ્ટ છે એ લિસ્ટ મિત્રો 2004 ની યાદી વાળું છે. તો 2004 ની યાદી કેટલા દેશ કીધા હતા આપણે? 8. સમજો કયા કયા દેશ હતા, તો કે એમાં બાંગ્લાદેશ હતું. તમે નોટ્સ બનાવી નાખજો, આની પીપીટી હું મૂકી દેવાનો છું, લખી નાખજો બધું. બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ, 8 દેશ હતા. કેટલા દેશ હતા મિત્રો? 8 દેશ. અને 8 8 8 નામ જો સાઉથ છેલ્લે દેખાજે કે એક ફાની તમે જાણેલું હતું મિત્રો, એ બાંગ્લાદેશ નું નામ હતું. આપણે કયું નામ આપેલું? છેલ્લું નામ દેખાય છે ખૂણામાં, કદાચ દેખાતું હશે મિત્રો, અમ્ફન. આ કદાચ તમને દેખાતું હશે, આ છેલ્લું નામ. કઈ યાદીમાં? 8 દેશના જે 64 નામની યાદી હતી 2004 ની યાદી, આ 8 દેશના નામ છે, એમાં છેલ્લું નામ એટલે કયું મિત્રો? તો કે અમ્ફન. યાદ રાખી લેજો. અને આ 8 દેશો ઉપરાંત હવે જે નવી યાદી આવી છે એ યાદી કેટલા દેશની છે? તો કે 13 દેશની યાદી છે. તો ખબર હોવી જોઈએ કે સાહેબ આ 13 દેશની અંદર કયા, તો કે બાંગ્લાદેશ તો પહેલેથી હતું. આ તમારા મગજમાં ક્લિયર કટ થઈ જશે. ઓકે ઓકે, સોરી, બાંગ્લાદેશ તો પહેલેથી હતું જ મિત્રો, ઇન્ડિયા પણ પહેલેથી હતું, આ પણ યાદ રાખજો. હવે ઈરાન મિત્રો યાદ રાખજો, ઈરાન છે એ છેલ્લે 8 દેશની યાદીમાં નહોતું. તો આને એક બાજુમાં હું સ્ટાર કે રાઉન્ડ કરી દઉં છું મિત્રો, રાઉન્ડ કરી દઉં છું. આ કે ઈરાન જે છે જૂની યાદીમાં નહોતું, બરાબર છે? આ નવા 5 એડ થયા ને, એમાં કોણ એડ થયું? ઈરાન. માલદીવ તો મિત્રો હતું, એને એક યાદ રાખીશું. મ્યાનમાર પણ હતું, આપ લોકો જાણો છો. ઓમાન છે મિત્રો, એ પણ ગઈ યાદીની અંદર હતું, એટલે એને પણ આપણે રાબેતા મુજબ રાખી દેશું. પાકિસ્તાન પણ હતું, પણ કતર યાદ રાખજો મિત્રો. કતર જે છે, હમણાં મેપમાં આપણે જોઈએ, કતર નવો છે, કે જે ગઈ 8 દેશોની યાદીમાં કતર નહોતું, આ વખતે 13 દેશોએ નામ આપ્યા ને, એમાં એડ થયું છે. એટલે એડ થયેલા નવા 5 યાદ રાખવા પડશે પેલા, પરીક્ષામાં પૂછાશે જ. એટલે વારંવાર કહું છું ને, આખું બધું લઈ આવ્યો છું એટલા માટે કે તમારે યાદ તો રાખવું પડશે મિત્રો. ત્યાર પછી ખાસ યાદ રાખો, સાઉદી અરબ જે છે એ સાઉદી અરબ પણ જૂના નામમાં નહોતું ભઈલા, તો આ પણ એક નવું છે. શ્રીલંકા હતું, બરાબર છે? થાઈલેન્ડ તો હતું, અમ્ફન છેલ્લું એનું જ હતું, થાઈલેન્ડ હતું. યુએઈ, યસ મિત્રો, યુનાઇટેડ આરબ એમિરાટ, આ પણ નહોતું જૂની યાદીમાં, આ યુએઈ નહોતું. તો આને એક યાદ રાખશું ને, યમન તો ન જોઈ. એટલે કેટલા થયા?
પાંચ નામ યાદ રાખજો મિત્રો, કે જૂની યાદી હતી એ વર્ષ કયું હતું? 2004. નવી યાદી આપી એ કઈ યાદી છે? તો કે 2020 ની યાદી, 13 દેશ અને 13 નામ, બરોબર છે. અને આ નવી યાદીમાં હવે તમે જોવો જોઈએ ભઈલા જરાક, કે 13 યાદીમાં વારા ફરતી વારો આવશે. તમને ખબર જ છે મિત્રો કે આગલું નામ વાવાઝોડાનું કયું હશે? નિસર્ગ તો વયું ગયું ભાઈ, ઇન્ડિયાની ગતિ વહી ગઈ, અત્યારે છે કયું છે? નિવાર છે. કોને નામ આપ્યું છે ભઈલા? ઈરાને. આના પછી જે વાવાઝોડું આવશે એનું નામ કોણ આપશે? માલદીવ આપશે. અને એનું નામ શું છે? બુરેવી. શું નામ છે? બુરેવી. ત્યાર પછી મ્યાનમાર નામ આપશે. અને એનું નામ શું આવશે? તો કે ટોકટે, ટોકટા જેવું જે કહ્યું, કારણ કે નામ વિચિત્ર હોય મ્યાનમારના. તો ત્યાર પછી ઓમાન નામ આપશે. શું? યાસ. પછીના વાવાઝોડું નામ પાકિસ્તાન. એના નામે આવા હોય તમે જોજો, આ જૂના જમાનામાં તો લેલા અને મજનુ આવા નામ હતા. હા, અત્યારે હવે પાકિસ્તાનનું વાવાઝોડું આવશે. શું નામ આવશે? ગુલાબ. વાવાઝોડું ગમે ત્યાં આવે, ઇન્ડિયન ઓશનમાં વાવાઝોડું આવે તો નામ વારા ફરતી બધા દેશે સૂચવેલા છે લાગુ પડે. પછી એવું નથી મિત્રો અહીંયા કે છે ભારતને વાવાઝોડું અડે તો જ ભારતનું નામ આવે. ના 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 ભાઈ, ઇન્ડિયન ઓશનમાં ગમે ત્યાં વાવાઝોડું આવે, નામ આ બધા સિક્વન્સમાં આવવાના છે. ઠીક છે, આખી વસ્તુ બધાના મગજમાં ક્લિયર કટ થઈ જવું જોઈએ મિત્રો. કે પેલી વસ્તુ આપણે જે આ સમજીએ છે, પેલો મુદ્દો આપણે સમજા કે સાયક્લોન જે છે, કયું સાયક્લોન છે? આ ટ્રોપિકલ. ટ્રોપિકલ કોને કહેવાય? તો કે ઇક્વેટર થી ઉપર ટ્રોપિક ઓફ કેન્સર અને નીચે ટ્રોપિક ઓફ કેપ્રિકોન, કર્ક રેખા અને મકર રેખાની વચ્ચે આવે એ બધા વાવાઝોડાને શું કહેવાય? ટ્રોપિકલ. આટલી વસ્તુ મગજમાં બેઠી. ઓકે, બીજી વસ્તુ આપણે કીધી કે નામ કોણ રાખે? તો કે વિશ્વની અંદર 6 ભાગ છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એને ઇન્ડિયન ઓશનમાં નામ રાખવાની મેનેજમેન્ટ કરવાની જવાબદારી કોને સોંપી? આઈએમડી ને. પહેલા આઈએમડી માં 8 દેશ હતા, હવે કેટલા છે? 13 દેશ છે. આ નામ મગજમાં બેસી ગયા. ઓકે, તો આ વાત થઈ રામાયણ. અત્યાર સુધીની કથા આપણે કરી ની નામની હતી. હવે બીજી વસ્તુ કે છે બધા વાવાઝોડા જે છે એ બધાય વાવાઝોડાના નામ હોય કે બધાય સાયક્લોન કહેવાય? ના. આ પણ ક્લાસિફિકેશન મિત્રો મગજની અંદર છાપીને રાખજો, પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આજનો આખો સેશન છે મિત્રો, એક એક સ્લાઇડમાંથી બબ્બે પ્રશ્ન નીકળે એવી સ્લાઇડો છે, એટલે આ પાકી કરી લેજો મિત્રો. ખાસ શું કરવાનું? પેલી વસ્તુ મિત્રો યાદ રાખજો, કે જ્યારે કોઈ દરિયાની અંદર કોઈ ડીપ ડિપ્રેશન આવે છે એટલે પવન ચાલુ થાય. સાદી ભાષામાં આ પવન ચાલુ થાય. હવે પવન ચાલુ થાય, એક ધારો સતત પવન હોય, અને એ યાદ રાખજો, એક ધારો સતત પવન એવરેજ કેટલી મિનિટ આવવો જોઈએ ભાઈ? તો કે 3 મિનિટ આવવો જોઈએ. કેટલી મિનિટ આવવો જોઈએ? 3 મિનિટ સુધી એવરેજ પવન આવે તો એની ગણતરી થશે. એટલે ગણતરી કરવા માટે પવનની જે ઝડપ છે ને મિત્રો એ કેટલી હોવી જોઈએ? એવરેજ 3 મિનિટ હોવી જોઈએ, બરોબર છે. પહેલી વસ્તુ એના માટે કે જ્યારે પવનની સ્પીડ સમજો 31-50 કિલોમીટર પર અવર આ નોટિકલ માઇલ છે, બરોબર છે. એ કારણ કે દરિયાની અંદર નોટિકલ માઇલ શબ્દ આવે છે, ક્યારેક ચર્ચા કરશું આપણે. અત્યારે 31-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો એને સાયક્લોન ના કહેવાય. સમજો મિત્રો, એને સાયક્લોન ના કહેવાય. એ પવન હોય તો એને ખાલી શું કહેવાય? ડિપ્રેશન કહેવાય. શું કહેવાય? ડિપ્રેશન. જો પવનની ઝડપ 51-62 કિલોમીટર હોય, કેટલી હોય? 51-62 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તો એને ડીપ ડિપ્રેશન. હવે તમને મગજમાં આવશે આ શબ્દ, તમે સાંભળતા હશો 51-62 કિલોમીટર પવન હોય તો એને શું કહેવાય? ડીપ ડિપ્રેશન કહેવાય છે મિત્રો. અને હવે યાદ રાખજો કે સાયક્લોન કોને કહેવાય? જ્યારે પવનની સ્પીડ 63 કિલોમીટરથી વધારે હોય. કેટલા કિલોમીટર? 63 કિલોમીટર એન્ડ અબોવ જ્યારે હોય પવનની સ્પીડ, ત્યારે એને સાયક્લોનિક સ્ટોર્મ કહેવાય છે. શું કહેવાય છે? સાયક્લોનિક સ્ટોર્મ. એટલે સાયક્લોન ક્યારે બને તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે હવાની સ્પીડ જે છે એ કેટલી હોવી જોઈએ? 63 કિલોમીટરથી ઉપર જાય તો. અને પછી પવનની સ્પીડ મુજબ મિત્રો જુદા જુદા પ્રકારના સાયક્લોનના નામ આપેલા છે, આ પણ પાકા કરવા પડે. કયા કયા નામ? તો 63-88 કિલોમીટરની સ્પીડ હોય તો એને સાયક્લોનિક સ્ટોર્મ કહેવાય. શું કહેવાય? સાયક્લોનિક સ્ટોર્મ. યાદ રાખજો, હવે સ્પીડ વધે, 88 થી વધી જાય અને 117 સુધીની સ્પીડ હોય,
117 સુધીની સ્પીડ હોય એને શું કહેવાય? એને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ કહેવાય છે. પરીક્ષામાં આ શબ્દ પણ પૂછી શકાય છે મિત્રો કે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ ની સ્પીડ કેટલી હોય? તો કે 89 ટુ 117 કિલોમીટર. આ કિલોમીટર કહું છું, નોટિકલ માઇલ ઉપર લેખા જ છે, એટલે પાકા કરી લેજો તમે બંને. પણ બે વસ્તુ છે. ત્યાર પછી જો પવન ની સ્પીડ 118 થી લઈ મિત્રો 165 સુધીની હોય તો એને શું કહેવાય? વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ કહેવાય છે. વેરી સિવિયર સાયક્લોન કહો તો પણ ચાલે. આ વેરી સિવિયર સાયક્લોન, આ શું છે? સિવિયર સાયક્લોન હતું. અહીંયા ખાલી સાયક્લોન હતું. સાયક્લોન, સિવિયર સાયક્લોન, વેરી સિવિયર સાયક્લોન. અને જો સ્પીડ 166 થી 220 સુધી જાય તો એને શું કહેવાય? એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન કહેવાય છે. શું કહેવાય છે? એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન. ક્યાં સુધી? 220 સુધી. અને જો 221 થી ઉપર વયા ગયા, ક્યાં? 221 થી અપ વયા જાવ તો એવા સાયક્લોન ને શું કહેવાય? સુપર સાયક્લોન. શું કહે છે? સુપર સાયક્લોન. અને ભૂતકાળમાં તમે ઘણી વખત સાંભળેલું હશે કે જે બમ્ફન નામનું વાવાઝોડું હતું એ સુપર સાયક્લોન કીધું હતું. શું કામ સુપર સાયક્લોન કહે છે મિત્રો? સુપર સાયક્લોન એટલે વાવાઝોડું ત્રાટકે ને ત્યારે એની પવનની સ્પીડ કેટલી હોય? 221 કિલોમીટર પર અવર થી પણ વધારે હોય તો જ એને સુપર સાયક્લોન કહેવાશે. આ વસ્તુ મગજમાં બેસે છે. વન્સ અગેન, પહેલો કન્સેપ્ટ કે જો યાદ રાખશો આપણે, પહેલા સાયક્લોનના નામ કયા? ટ્રોપિકલ અને એક્સ્ટ્રા ટ્રોપિકલ અથવા ટેમ્પરેટ કયો છો. બીજી વસ્તુ, સાયક્લોનના નામકરણ કોણ કરે છે એની આખી હાયરાર્કી, પહેલા 8 દેશોના નામ મગજમાં રાખજો, બીજા હવે 13 દેશો થઈ ગયા એટલે એને પણ એક યાદ રાખી લેવાનું છે. ગતિ વચ્ચેથી ભૂલી ન જતા, કારણ કે રાજ્યતરમાં છે અને મોટા ભાગે ઇન્ડિયામાં ખબર જ નથી પડી એટલે ગતિ ભૂલાઈ ન જવું જોઈએ. ગતિ પછી આવ્યું છે નિવાર, બરોબર છે. સાયક્લોન કહેવાય કોને? તો કે એની સ્પીડ ઉપરથી નક્કી કરવામાં આવશે. તો આ વસ્તુ પણ તમારા મગજમાં મિત્રો ક્લિયર હોવી જોઈએ. ઠીક છે, આટલી વસ્તુ. આ વાત હતી સાયક્લોનની. હવે આપણે વિચારીએ, થોડોક એક મુદ્દો તમને એક્સ્ટ્રા પણ કહું. ઘણા ખરા વિદ્યાર્થીઓ વિચારે છે કે સાહેબ સાયક્લોનના જે નામ છે એ સાયક્લોનના નામ આપણે સાયક્લોન કહીએ છીએ. હમણાં તાજેતરની અંદર તમે હરિકેન શબ્દ સાંભળેલો હશે, તમે ઘણી વખત ટાઇફૂન શબ્દ સાંભળો છો. તો ઘણાને પ્રશ્ન થાય સાહેબ કે સાયક્લોન ને હરિકેન બે અલગ અલગ, સાયક્લોન ને ટાઇફૂન બે અલગ અલગ? ના મિત્રો, આપણે જેમ ઇન્ડિયન ઓશન ની અંદર વાવાઝોડું આવે, ચક્રવાત આવે, આપણે એને નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? આપણે એને નામ આપીએ છીએ સાયક્લોન. આપણે એને નામ આપીએ છે સાયક્લોન. એવી રીતે જો આ સમજો, આ ઇન્ડિયન ઓશન ની અંદર કોઈ વાવાઝોડા આવે, આપણે એને સાયક્લોન અને ટ્રોપિકલ સાયક્લોન છે. આ બધી વસ્તુ અહીંયા પણ જે આવેલું છે આ બધું શું છે? ટ્રોપિકલ સાયક્લોન છે મિત્રો, યાદ રાખજો. પરંતુ જ્યારે સમજો, જ્યારે સેન્ટ્રલ અને ઈસ્ટર્ન પેસિફિક ઓશન, આ વર્લ્ડ મેપમાં આપણે જોયેલું હતું, આ કયો ઓશન છે? પેસિફિક ઓશન છે. જ્યારે પેસિફિક ઓશન ની અંદર કોઈ સાયક્લોન આવે ત્યારે એ લોકો શું નામ આપે છે? એ હરિકેન કહે છે. શું કહે છે? હરિકેન. પેસિફિક ઓશન માં, અને આ ઓશન એટલે કયો કીધો તો આપણે મિત્રો? એટલાન્ટિક ઓશન છે. અને એટલાન્ટિક ઓશન ની અંદર નામ શું છે? હરિકેન છે. એટલે અમેરિકાની આજુબાજુ, બે બાજુ અમેરિકાની આજુબાજુમાં ગમે આવે એને કયું શું કહે છે? સાયક્લોન જ છે. પણ સાયક્લોન ને એ લોકો કયા નામથી ઓળખાય? તો કે હરિકેન. આપણે ઘણી વખત ન હોય, છોકરો નાનો છોકરો હોય તો નાના છોકરાના નામ રમેશ હોય, માની લો રમેશ નામ છે કોઈનું, એટલે કોઈનું નામ રમેશ હોય, એના મમ્મી વળી પાછા શું કહે? એના મમ્મી એમ કે રમેશ, એના મમ્મી ચિંટુ કહે, ચપલુ કહે, મિન્ટુ કહે, આ પેંડો કહે, લાલો કહે, કાનો કહે, એના મમ્મી કહે, ભાઈ બંધો સ્તાર રમલો કહે, આવું કહે ને. કોઈ સ્કૂલ કોલેજમાં જાય તો રમેશ ભાઈ કહે, લગ્ન પછી બીજું કંઈક કહે. ઓકે, પણ આવા નામ જ છે, એક પ્રકારના નામ છે. આપણે સાયક્લોન કહીએ છીએ, આ લોકો અમેરિકા વાળાને દાસુ કહે, એ ચિંટુ ચકલુ લાલો કાનો પેંડો હરિકેન કહે છે, બરાબર છે. એવી રીતે સમજો મિત્રો, જ્યારે આ નોર્થ સાઈડનો જે પેસિફિક ઓશન છે, સમજો નોર્થ પેસિફિક ઓશન ની અંદર, એટલે કે જ્યાં ચાઇના ને જાપાન બધું આવે છે, અહીંયા કોઈ સાયક્લોન ઉદભવે, જો આ દેખાય છે જાપાન બાજુ ચાઇના બાજુ, એ શબ્દ છે એને ટાઇફૂન કહે છે. શું કહે છે મિત્રો? એ ટાઇફૂન કહે છે, આ યાદ રાખજો. શું કહે છે એને? ટાઇફૂન કહે છે. કોને? તો કે સાઉથ ચાઇના સી થી ઉપર, અને ક્યાં? ઓકે, ઓસ્ટ્રે
અરે જાપાન ચાઇના એ આખો પટ્ટો છે ને, પણ હા ઓસેન કયો છે મિત્રો? પેસિફિક ઓસેન છે, પણ કયો? નોર્થ વાળો. આ નહીં, નોર્થ વાળો ઉપરનો પેસિફિક ઓસેન છે એને શું કહે છે મિત્રો? ટાઇફૂન. આ યાદ રાખજો, ભારત વાળા સાયક્લોન, અમેરિકાની આજુબાજુ વાળા તો કે હરિકેન, ઉપરની બાજુ વાળા ટાઇફૂન. એક વસ્તુ ઈજી કહું, ઓસ્ટ્રેલિયા જો આ દેખાય છે મિત્રો, ઓસ્ટ્રેલિયાની આજુબાજુમાં વાવાઝોડા આવે તો એ લોકો આમ તો ટાઇફૂન જ કહે છે, પણ એક વિશિષ્ટ નામ એને રાખ્યું છે, અને એ નામ કયું છે? વિલી વિલી. શું નામ છે? વિલી વિલી. હા, આ બિલી બિલી જેવું લાગે, પણ આપણે વિલી વિલી. આ વિલી વિલી નામ ક્યાં છે યાદ રાખજો, પરીક્ષાના મુદ્દા છે બધાય. આ એક બાજુથી તમારું વર્લ્ડ મેપિંગ એ હાલે છે, વર્લ્ડ મેપિંગ એ છે, અને સાયક્લોન એ છે, બધું છે, આ માસ્ટર કી છે, બધી વસ્તુ આવી જશે વિલી વિલી. તો આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર કટ થઈ જવી જોઈએ. કેટલી વસ્તુ મિત્રો? તો પહેલી વસ્તુ, સાયક્લોન શું છે, સાયક્લોનના નામ શું રાખે છે, અને ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ, અને ખાસ પાકો કરજો મિત્રો, અંગ્રેજો વખતની સંસ્થા છે ઇન્ડિયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંતર્ગત આવે છે, અને 1875માં એની સ્થાપના થયેલી છે. તો આ બાબત તમારા મગજમાં એકદમ ક્લિયર કટ રીતે બેસી જવી જોઈએ. ઠીક છે, હવે આપણે વાત કરીએ, આપણે લેક્ચરની શરૂઆતમાં જે કીધું, શું કીધું? અત્યારે કયું સાયક્લોન માથા ઉપર ટપકી રહ્યું છે? એ છે મિત્રો નિવાર. યસ મિત્રો, આ નિવાર વાવાઝોડું, આ મેરા ભારત મહાન, તમે લોકો જોઈ લ્યો જો, હા, આ ઓસ્ટ્રેલિયા, સોરી, આપણો શ્રીલંકા છે. હવે અહીંયા તમને લોકોને ખબર છે, ઇન્ડિયન ઓશન એટલે બેઓ બંગાળની ખાડી વાળો વિસ્તાર છે, અહીંયાથી વાવાઝોડું ઉત્પન્ન થયું. 23 નવેમ્બરે 5:30 વાગે પરિસ્થિતિ શું હતી સવારે અને સાંજે? ધીમે ધીમે, પેલા જો ખાલી ડી છે, એ મુદ્દો તમને સમજાવતો જો મિત્રો, એક જ મિનિટ, હા યસ, તમને મજા આવશે આની અંદર, કે 23 નવેમ્બરે જયારે શરૂ થયું ત્યારે શું હતું? ડિપ્રેશન હતું. સમજ, ખાલી ડી એટલે શું છે? ડિપ્રેશન હતું. ડિપ્રેશન ખબર પડી ગઈ, પવનની સ્પીડ યાદ રાખજો મિત્રો. પછી શું થયું? તો કે ડીપ ડિપ્રેશન થયું, અને પછી સાયક્લોનિક સ્ટોર્મ થયો, પછી સુપર સાયક્લોનિક સ્ટોર્મ. હજી આગળ જતા 25 નવેમ્બરે સવારે 5:30 વાગે, આજે સવારે 5:30 વાગે ફોરકાસ્ટિંગ છે, સવારે 5:30 વાગે શું હતું? સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ હતો. અને હજી આગળ જતા મિત્રો, અહીંયા આજે સાંજે 5:30 વાગે અહીંયા તમે જુઓ છો મિત્રો, આ લીટો કરું છું, એ આવી ગયું. ક્યાં? તામિલનાડુની અંદર આજે સાંજે 5:30 વાગે ટકરાશે. અને કયું છે? તો કે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે આવશે. પછી તામિલનાડુની અંદર જતા 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 ધીમે ધીમે આવતીકાલે 26 નવેમ્બરે સવારે 5:30 વાગ્યા સુધીમાં લગભગ ડીડી, ડીડી એટલે ડીપ ડિપ્રેશન, પાછું થઈ જશે, હવાની ગતિ ઓછી થઈ જશે, એટલે અહીંયા વાવાઝોડાની પૂર્ણાહુતિ થશે. ટૂંકમાં શરૂઆતથી લઈ અને આ, કારણ કે ઘણી વખત શું થશે ખબર છે તમે લોકો મિત્રો, આ બધું તમારા માટે એટલા માટે ભેગું કર્યું છે, ગોતી ગોતીને. ઘણા ખરા વિદ્યાર્થી કહેતા હોય સાહેબ કે તમે એકાદું સેશન લ્યો, ક્યારેક ક્યારેક વચ્ચે રજા પડી જાય છે, ગપચી મારી જાવ છો. એટલા માટે મિત્રો કે જે વસ્તુ, અને પહેલેથી તમને લોકોને છેલ્લા 8 મહિનાથી ખબર છે કે જ્યારે લોકડાઉન શરૂ થયું મિત્રો, લોકડાઉનના બીજા દિવસથી ઘરની અંદર 2-3ના આવડા કંથા બોર્ડમાં પણ લેક્ચર શરૂ એટલા માટે કર્યા હતા, અને એ સેશન ત્યાં સુધી હું લેક્ચર નથી લેતો મિત્રો, લેવા તો પછી મસ્ત મજાના લેવા. એટલે હવે આ મેપ તમે માની લેજો, તમે લોકો ગમે ત્યાંથી આ મેપ જોશો, આ તમારી પાસે ઇમેજ આવી, તો આ ઇમેજમાં તમને સાલું ખબર જ નહીં પડે. શું કામ? તમે જ્યાં સુધી ડિપ્રેશન ન સમજા હોય, સમજાય છે આગલી સ્લાઇડ, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોનિક સ્ટોર્મ, આ તમે સમજા જ ન હોય તો આ સ્લાઇડ તમારા મગજમાં હોય છે. સમજાય છે? હાયરાર્કી વાઇઝ આ ક્રોનોલોજિકલ તમારે આગળ વધવું પડે. પેલા ચાલતા શીખે, પછી દોડતા શીખે, પછી ઉડતા શીખે, એમનો ન હોય. આ એટલા માટે છે, તમને ખબર હોય છે કે ડિપ્રેશન શું છે, ડીપ ડિપ્રેશન શું છે, સાયક્લોનિક સ્ટોર્મ શું છે, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ શું છે, ખબર પડે છે. યસ મિત્રો, એટલા માટે તો આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર કટ રાખી દેશો આપણે, કે આ વાવાઝોડું નિવાર છે એ આ જગ્યાએ સીધું ત્રાટકશે, અને તામિલનાડુના તટ ઉપર ત્રાટકી ગયું છે અત્યારે. હવે સાંજ સુધીમાં થોડુંક વધારે ત્રાટકશે અને બધી વ્યવસ્થા થશે. એનું જે ફોરકાસ્ટિંગ આપેલું છે સંપૂર્ણ ડિટેલ મિત્રો આની અંદર છે. આ એ પણ વસ્તુ છે, તમે જુઓ જરાક, અહીંયાથી આ આપણે આગલી ઇમેજ હતી એ જ ઇમેજ છે. અહીંયા થોડીક
અલગ રીતે રજૂ કરેલી છે. આ વાવાઝોડું અહીંયાથી ધીમે 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 આવતું જાય છે અને એ તામિલનાડુની અંદર ટકરાશે, અહીંયા આવશે, અહીંયા સુધી પહોંચ્યું અને આંધ્રપ્રદેશની અંદર આવતા આવતા મિત્રો આ જો લખેલું છે આ નિવાર છે. એટલે ઇમેજમાં ખબર પડે કે આ નિવાર, ઘણાને નામ જ ન ખબર હોય તો નિવાર એટલે શું. એટલે ઘણા લોકો વિચારે કે બોર્ડર બનતી હશે, આ નામ છે સાયક્લોન નું નિવાર, અહીંયાથી ત્રાટકે છે. તો આ વસ્તુ તમારા મગજમાં મિત્રો એકદમ ક્લિયર કટ રીતે બેસી જવી જોઈએ. અને આ બધા બાકીના ડેટા છે મિત્રો, એ 2011માં તામિલનાડુની અંદર ટકરાયેલા જૂના બધા ડેટા છે. કે થાને નામનું વાવાઝોડું, અને એ પણ કેવું હતું ખબર છે, જો આમાં લખેલું છે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ હતું. હવે આ નામ વાંચો ને મિત્રો, સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ, તો હવે ખબર પડી જશે બધાને કે આ વાવાઝોડાની શું ખબર પડી જાય. તમને ગતિ ખબર પડી જાય, સ્પીડ ખબર પડી જશે નામ ઉપરથી મિત્રો. કારણ કે ઘણી વખત છોકરા કન્ફ્યુઝ થાય, સાહેબ કે અત્યાર લગી ખબર જ નહોતી પડી કે આ નામ હવે વાંચતા સાહેબ આમાં આપણે તો શું વાંચવાનું, આપણે સાયક્લોનિક સ્ટોર્મ વાંચવાનું. એ કે આગળ શેનું લખે, એ કે લખતા હશે શેનું. એવું નથી ભલા માણસ, આ જે લખે છે ને એની સ્પીડ ના પ્રમાણે લખે છે, બરોબર છે. એવી જ રીતે બીજું નામ છે, જો 2012ના વર્ષની અંદર અહીંયા ડેટા છે, 2012ના વર્ષમાં તામિલનાડુની અંદર એક સાયક્લોન આવેલું હતું જેનું નામ નીલમ હતું. શું નામ હતું? લગભગ આ નામ પાકિસ્તાન દ્વારા રાખેલું હતું, પણ જે હોય તે નીલમ નામનું વાવાઝોડું એમાં જો લખેલું છે શું છે, સાયક્લોનિક સ્ટોર્મ હતું. સમજાય છે શબ્દ? સાયક્લોનિક સ્ટોર્મ એટલે સ્પીડ અલગ અલગ છે, ઓછી સ્પીડ વાળું હતું. સમજાય છે? આ કેવું હતું? થાને હતું એ વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. આ બે શબ્દ જો મિત્રો મગજની અંદર ઉતરી ગયા તો કોઈ દિવસ તમારે ટેન્શન રાખવાની જરૂરિયાત નથી. એવી જ રીતે વર્ધા, આ વર્ધા નામનું વાવાઝોડું 2016માં આવેલું હતું તામિલનાડુની અંદર, અને એ પછી અહીંયાથી આખું સાઉથ ઇન્ડિયામાં થઈને આ બાજુ વયું ગયું. ક્યાં? તો કે આફ્રિકન દેશ બાજુ વયું ગયું. આ વાવાઝોડું જે છે એનું નામ શું હતું જુઓ તો, વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ. તો ખબર પડી જશે અહીંથી સ્પીડ, તમે અહીંયા નામ વાંચીને ખબર પડી જવી જોઈએ મિત્રો. અને એટલા માટે તો આખી સ્લાઇડ આગળ આપેલી છે, હજી જે લોકોને નામ પાકા ન થાય એ સ્પીડના આધારે કરી લેજો, પરીક્ષામાં આવા શબ્દથી જ પછાડી દેશે, પછાડી દેશે મિત્રો. સીધો શબ્દ તમને આપી દઈએ કે ભાઈ નીલમ વાવાઝોડું, ફોર એક્ઝામ્પલ નીલમ નામનું વાવાઝોડું 2012ની અંદર કઈ જગ્યાએ તામિલનાડુની અંદર આવેલું હતું જે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ હતું. આપણે તો મગજમાં હોય 2012 નીલમ, કે બરોબર શબ્દ ગોટે ચડાવી દઈએ, ત્યાં તમને સાયક્લોનિક ની જગ્યાએ શું આપી દઈએ, વેરી સિવિયર સાયક્લોનિક આપી દઈએ. એટલે નીલમ એ સાચું, 2012 એ સાચું, તામિલનાડુ સાચું, પણ એક શબ્દ ખોટો હતો. કયો? સાયક્લોનિક હતું, તમને આપે શું વેરી સિવિયર સાયક્લોનિક. પરીક્ષામાં સેન્ટેન્સ હોય ખોટું, તમે કરો શું સાચું. સમજાય છે? 1-2 વાળા વિદ્યાર્થી જોવો છો તમે, યુપીએસસી વાળા વિદ્યાર્થી આ સેશન જોવો છો, એટલે મારે તમને આ સમજાવવું પડે મિત્રો. સમજાય છે? આખા આખી વસ્તુ આ છે. તો તમારા મગજમાં એકદમ ક્લિયર કટ આઈડિયા હોવો જોઈએ આ વસ્તુ જે છે. વન્સ અગેન, અચ્છા પાછો કે અચ્છા એ જ ફોટો છે, ઓકે. ફરી પાછી આ સેટેલાઇટ ઇમેજ બધી લખેલી છે, એ બધી ઇમેજીસ, આ એ જ ઇમેજીસ છે. સેના માટેની? તો કે નિવાર માટેની. કઈ રીતે આવશે, કઈ કઈ જગ્યાએ રેઇનફોલ થશે, આ બધી જ વસ્તુઓ આની અંદર દર્શાવેલી છે. આ માત્ર સમજવા માટે છે, ઠીક છે? આટલી વસ્તુ. તો આ બાબત તમારા મગજની અંદર એકદમ ક્લિયર કટ થઈ જવી જોઈએ. એક મુદ્દો બીજો પણ આવે, એને પણ આજે હું ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ, કે ગમે ત્યારે આવશે વાવાઝોડું આવે કે સાયક્લોન આવે, તો ભારતની અંદર તમને લોકોને ખબર છે સાહેબ કે સાયક્લોન હોય, ડિઝાસ્ટર હોય, કોઈ ધરતીકંપ આવેલો હોય, કોઈ પણ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની સિચ્યુએશન આવે ત્યારે સાહેબ અમે એક ટીમને જોઈએ છે. યસા લાલ કપડા વાળા તમને દેખાય છે અહીંયા એનડીઆરએફ લખેલું. આ એનડીઆરએફ ની ટીમ શું છે મિત્રો, એ આપણા મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ કે સાહેબ એનડીઆરએફ છે શું. આપ બધા જાણો છો મિત્રો આ એનડીઆરએફ જે છે એ શું છે, તો કે નેચરલ ડિઝાસ્ટર, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ છે. શું છે? નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે એનડીઆરએફ ને. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતમાં કોઈ પણ જગ્યાએ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય, પછી એવું નહીં વરસાદ વાવાઝોડામાં આ લોકો ધરતીકંપ વખતે કામ લાગે. થોડા સમય પહેલા તમે યાદ કરો વિશાખાપટ્ટનમ ની અંદર એક બનાવ આપણે ચર્ચામાં લીધેલો હતો, હલો વિશાગ ગેસ લીકેજ. આ વિશાગ ગેસ લીકેજની જે વ્યવસ્થા હતી એની અંદર એ શું હતું,
તાત્કાલિક મિત્રો વિશાખાપટ્ટનમની અંદર આ એનડીઆરએફની ટીમ આવી ગઈ હતી. આ એનડીઆરએફની ટીમ છે ને મિત્રો, એ ખરેખર આ પેલા પેરામિલિટરી ફોર્સ વાળા જ મોટા ભાગના હોય છે, ટેકનિકલ માણસો, અનુભવી માણસોની આખી ફોર્સ છે મિત્રો. અને એ ફોર્સ કોઈ પણ પ્રકારના ડિઝાસ્ટર ભારતની અંદર હોય એને બધા કામ કરવા માટે કોણ આવી જશે? એનડીઆરએફ આવી જશે. એક યાદ રાખજો, ઘણી વખત પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાનો છે કે એનડીઆરએફનો મોટો શું છે, તો એનો મોટો યાદ રાખજો શું છે? આપદા સેવા સદૈવ. શું છે? આપદા સેવા સદૈવ. ઇંગ્લિશ ની અંદર કહેવામાં આવે છે સર્વિંગ લાઈવ્સ એન્ડ બિયોન્ડ. સર્વિંગ લાઈવ્સ એન્ડ બિયોન્ડ. આ યાદ રાખજો મિત્રો, આપદા સેવા અને સદૈવ એનો મોટો પણ છે. એક વસ્તુ એ પણ યાદ રાખ લ્યો, ફેક્ચ્યુઅલ ડેટા તરીકે થોડુંક લેવો જો, આની સ્થાપના ક્યારે થઈ? તો કે 2006 ની અંદર થઈ છે. અને કોના અંતર્ગત? ભારતની અંદર આવેલો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. આ યાદ રાખી લેજો મિત્રો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ભારતમાં જે છે 2005 નો, એ એક્ટ મુજબ સ્થાપના થઈ છે. કોની? એનડીઆરએફ ની. તો એ પણ તમને ખબર હોય જોઈએ. એનું જ્યુરિડિક્શન છે તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા જોવાનું છે, બટ ઓબ્વિયસ છે હેડક્વાર્ટર એનડીઆરએફ હેડક્વાર્ટર અંત્યોદય ભવન ન્યુ દિલ્હી ની અંદર છે. આ ફેક્ચ્યુઅલ ડેટા છે. મોટો શું છે ખબર હોય જોઈએ. એમ્પ્લોય ની આપણે જરૂર નથી, બજેટ ની ખબર નથી, મિનિસ્ટર રિસ્પોન્સિબલ, હોમ મિનિસ્ટ્રી માં આવે એટલે ખબર જ હોય, ચિંતા નથી. ઓકે, તો આ બધી વસ્તુ જે છે આ અગત્યનું છે કે કી ડોક્યુમેન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 મુજબ આની સ્થાપના કરવામાં આવેલી હતી, આ બાબત તમને ખબર હોવી જોઈએ. ઠીક છે. બીજી વસ્તુ કે સાહેબ આની અંદર કોણ હોય, કોણ આ કઈ કઈ લોકો, આ બધા લોકો જે સિવિલિયન લોકો હશે, અમારે એનડીઆરએફ માં જવું હોય તમે જઈ શકી? એની પણ ચોખવટ કરો મિત્રો. ભારતમાં એનડીઆરએફ ની અત્યાર સુધીમાં આ તમે જે મેપ જોવો છો ને, મેપ ની અંદર આ દર્શાવેલી છે ટોટલ એનડીઆરએફ ની. મિત્રો આગળ કીધું કે એમ્પ્લોય તમે જોવા જાઓ ને મિત્રો, તો 13,000 થી વધારે એમ્પ્લોય જોડાયેલા છે. તો આ એનડીઆરએફ ની જે બટાલિયન છે ટોટલ કેટલી? તો યાદ રાખી લેજો મિત્રો, ટોટલ 12 બટાલિયન છે. પરીક્ષામાં એનડીઆરએફ વિશે પણ થોડીક ખબર હોવી જોઈએ. એનડીઆરએફ ની ટોટલ કેટલી બટાલિયન છે? 12 બટાલિયન છે. અને કયા કયા રાજ્યમાં કઈ કઈ બટાલિયન છે એ તમે મેપમાં પણ જોતા જાઓ, હું તમને અહીંયા પણ સમજાવતો જાઉં છું મિત્રો. પહેલી બટાલિયન છે કઈ છે? તો કે ગુવાહાટી ની અંદર આસામમાં. આસામની અંદર મિત્રો બટાલિયન નંબર 1 જે છે, આ ડેશ કરતો જાઉં તો તમે એરો જોતા જાજો. બટાલિયન નંબર 1 ક્યાં છે? આસામમાં. અને અહીંયા કોણ છે એ બટાલિયન ની અંદર? એ લોકો કયા, એના ઓફિસરો કયા છે? તો ખાસ યાદ રાખજો કોણ હશે એમાં? બીએસએફ. આ મગજમાં રાખજો, પરીક્ષાના પ્રશ્ન છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બીએસએફ એટલે કોના જવાનો? બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના જવાનો આની અંદર છે. ઠીક છે. ત્યાર પછી બટાલિયન નંબર 2 જે છે એ કઈ છે? તો કે વેસ્ટ બેંગાલ કલકત્તા ની અંદર આવેલી છે. તો વેસ્ટ બેંગાલ કલકત્તા આ બટાલિયન નંબર 2 મગજમાં રાખતા જાજો મિત્રો. બટાલિયન નંબર 2 વેસ્ટ બેંગાલ ની અંદર છે. અને એમાં પણ કોણ છે? બીએસએફ ના જવાનો હશે. બરોબર છે. ત્રીજી બટાલિયન છે ક્યાં છે? કટક ઓડિશા. તો બટાલિયન નંબર 3 આ કટક અને ઓડિશા ની અંદર છે. તો આ પણ તમારા મગજની અંદર ક્લિયર કટ હોવી જોઈએ. અને એમાં કોણ છે યાદ રાખજો? કોણ છે? સીઆઈએસએફ. સીઆઈએસએફ એટલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે. યાદ રાખજો, પરીક્ષામાં આવા શબ્દમાં જ ગોટાળે ચડાવી દેશે. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ યાદ રાખવાનું છે. એની ચોથી બટાલિયન છે એ તામિલનાડુની અંદર છે, અરાકોનમની અંદર. ક્યાં છે? અરાકોનમ, તામિલનાડુની અંદર આ ચોથી બટાલિયન છે. બરાબર છે આટલી વસ્તુ. અને એમાં કોણ છે? એમાં સીઆઈએસએફ છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ છે ને મિત્રો એ એની અંદર છે. તો આ પણ યાદ રાખશું. ત્યાર પછી પાંચમી બટાલિયન છે એ પુણે મહારાષ્ટ્રની અંદર. આ મગજમાં રાખજો, પુણે મહારાષ્ટ્રની અંદર કેટલામી બટાલિયન છે? પાંચમી. એમાં કોણ છે? સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. યાદ રાખજો, આ બધાના ફૂલ ફોર્મ તો હવે કોમ્પિટિટિવ એક્ઝામ વાળાને આવડતા હોવા જોઈએ, પણ છતાં હું કહેતો જાઉં છું. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જે છે એ છે. ત્યાર પછી છઠ્ઠી બટાલિયન ગુજરાતની અંદર છે. અને ગુજરાતની અંદર કઈ જગ્યાએ? ઓકે, હેડક્વાર્ટરની વાત છે ગુજરાતમાં. અહીંયા પણ કોણ છે? આપણે સીઆરપીએફ છે. તમે જો અક્ષરધામ મંદિર ઉપર જ્યારે હુમલો કરવામાં આવેલો હતો કે કોઈ પણ અર્થ ધરતીકંપ આવેલો હતો, આવા સંજોગોની અંદર કોણ કામે આવેલું? આપણે લોકોને. અને એમ વાવાઝોડા આપણે લોકોને ખબર છે, જુદા જુદા પ્રકારના વાવાઝોડા, એ અમ્ફન હોય તો ભલે અને ફાની હોય તો ભલે, ભૂતકાળમાં તમે યાદ કરો આવા વાવાઝોડા ગુજરાતમાં ટચ કરીને વ્યા ગયા હતા. એ વખતે ગુજરાતના દરિયા કિનારે કોની ટીમ હતી? એનડીઆરએફ ની ટીમ હતી. અને એ એનડીઆરએફ માં જવાનો કોના હતા?
CRF ના હતા તો આ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. ત્યાર પછી 7મી બટાલિયન છે પંજાબ ની અંદર જે, અને એની અંદર ITBP. વળી પાછો પ્રશ્ન થાય છે કે આ ફૂલ ફોર્મ તો મગજમાં બેસવા જોઈએ ને. ITBP એટલે શું છે મિત્રો? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ છે. શું છે? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ છે. આ એક યાદ રાખી લેજો. ઉત્તર પ્રદેશ ની અંદર આઈ થિંક બે છે, આમાં કેમ એક જ છે યાર? ઓકે, જોઈએ. ઉત્તર પ્રદેશ ની અંદર બે બટાલિયન છે, એક ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સ ની પણ છે અને એક સશસ્ત્ર સીમા બલ. અચ્છા, હા, આવી ગયું. ઉત્તર પ્રદેશ ની અંદર બીજી પણ છે, બંને અલગ અલગ લખેલી છે. એટલે એક ઉત્તર પ્રદેશ ની અંદર એક કોણ છે? ઇન્ડો તિબેટિયન પોલીસ ફોર્સ છે, બોર્ડર પોલીસ છે, અને બીજું કોણ છે? સશસ્ત્ર સીમા બલ. આ યાદ રાખજો મિત્રો, ઉત્તર પ્રદેશ ની અંદર બે છે. ત્યાર પછી બિહાર ની અંદર એમાં કોણ છે? BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આગળ આપણે વાત કરીએ છીએ. ત્યાર પછી આંધ્રપ્રદેશ ની અંદર જે છે વિજયવાડામાં, ત્યાં કોણ હશે? CRPF હશે. ઉત્તર પ્રદેશ ની વાત કરી, 12મી ક્યાં છે? અરુણાચલ પ્રદેશ ની અંદર છે. ત્યાં કોણ છે? સશસ્ત્ર સીમા બલ. બારે બાર નામ યાદ રાખી લેજો અને એ પણ જોઈ લેજો મિત્રો કે આની અંદર BSF જોવા જાવ તો BSF 1, 2 અને BSF 3. ત્રણ BSF છે તો આ ખબર હોવી જોઈએ. ત્યાર પછી CISF ની 1, 2 ત્રીજું દેખાય છે કે? ઓકે, 2 CISF ની છે. CRPF ની તો કે 1, 2 CRPF, 3 CRPF ની ટુકડીઓ છે. પછી ઇન્ડો તિબેટિયન ની તો કે ઇન્ડો તિબેટિયન ની 1, ઇન્ડો તિબેટિયન 2 અને ઇન્ડો, બસ 2 ઇન્ડો તિબેટિયન ની છે. અને સશસ્ત્ર સીમા બલ ની કેટલી છે? 1 અને 2. ઠીક છે, બધાની કેટલી કેટલી બટાલિયન છે એને પણ તમે લોકો થોડી ઘણી વસ્તુમાં કન્સિડર કરી લેજો. ઠીક છે, આ વસ્તુ તો આ બાબતો આ એક્સ્ટ્રા એટલા માટે લઈ આવ્યો છું મિત્રો કે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે ખરેખર આ સાયક્લોન ની વાત આવે તો જરૂરી નથી કે તમને ખાલી નામ જ પૂછે. જરૂરી નથી કે તમને ખબર. જસ્ટ વેટ, થોડુંક ઓક્સિજન ગ્રહણ કરી લઉં. જરૂરી નથી મિત્રો કે તમને લોકોને માત્ર અને માત્ર પરીક્ષાના દ્રષ્ટિકોણથી માત્ર સાયક્લોન નિવાર વિશે પૂછે. નિવાર સાયક્લોન એ આવતીકાલે પરમ દિવસે ખબર પડી જવાની છે કે ખરેખર જ્યારે તામિલનાડુમાં ટકરાણું ત્યારે કેવું સાયક્લોન હતું. એ સાયક્લોનિક સ્ટોર્મ હતું, સિવિયર સાયક્લોન હતું કે વેરી સિવિયર સાયક્લોન હતું કે સુપર સાયક્લોન હતું, આ બધી જ વસ્તુ ખબર પડી જશે. પણ નામ સાયક્લોન, NDRF, આ બધા મુદ્દાઓ તો મને લાગે છે મિત્રો કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી તમારા માટે અગત્યના તો છે જ. ઠીક છે, તો આખે આખી વસ્તુ જે છે એને આપણે કન્સિડર કરી નાખીએ. સૌથી પહેલી વસ્તુ યાદ રાખજો, કઈ બાબતો યાદ રાખશું આપણે કે પેલા તો સાયક્લોન કહેવાય છે કોને, એ વસ્તુ મગજમાં હોવી જોઈએ. ત્યાર પછી તાજેતરની અંદર જે સાયક્લોન લાઇમલાઇટમાં હતા અત્યારે નિવાર છે. ત્યાર પછી ગતિ, 2 દિવસ પહેલાનું ગતિ સાયક્લોન એ અહીંથી અરબિયન સીમાથી ઉદ્ભવીને ક્યાં વયું ગયું તો મિત્રો સોમાલિયા નામના દેશની અંદર ત્રાટકી ગયું છે. એટલે એક અધ્યાય પૂરો થયો કે આ ગતિ જે છે એને એક યાદ રાખશું મિત્રો. બીજી વસ્તુ, હા, એક બાબત અગત્યની છે કે જ્યારે આપણે આ સાયક્લોન ની વાત કરતા હોય ત્યારે એક બે વસ્તુ તમને કહું કે સાયક્લોન છે એમાં ઘણી વખત તમે પવનની દિશા જોતા હશો. એક યાદ રાખજો મિત્રો કે કોઈ પણ સાયક્લોન જ્યારે નોર્થ દિશા બાજુ જતું હોય, કઈ બાજુ? નોર્થ એટલે ઉપર, ખબર છે ને, આ બાજુ આવે એટલે સાઉથ થાય. કોઈ પણ સાયક્લોન જ્યારે નોર્થ દિશામાં જતું હોય ત્યારે એ પવન જ છે ફેરા રાખે. નોર્થ દિશામાં સાયક્લોન જાય ત્યારે યાદ રાખજો એની જે દિશા છે ને એ દિશા કેવી હશે મિત્રો? એ દિશા એન્ટી ક્લોકવાઇઝ હશે. કેવી હશે મિત્રો? એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકમાં ખબર પડે ને બધાને કેવી એન્ટી ક્લોક. એટલે માની લ્યો કે આ ઘડિયાળ છે તમારી, ઘડિયાળની અંદર અહીંયા 12 વાગે, અહીંયા 3 વાગે, 6 વાગે, 9 વાગે, રોજ વાગે, 2 વખત વાગે, કઈ વાંધો નહીં. ઘડિયાળની દિશા આ રીતે સમજો, માર્કર ફેરવું છું, જુઓ તો આ જે માર્કર ફેરવું છું ને આને ઘડિયાળની દિશા કહેવાય, ક્લોકવાઇઝ કહેવાય. શું કામ? ઘડિયાળ સીધી ફેરવી, આ ક્લોકવાઇઝ હતી. જ્યારે ઉપરની બાજુ હોય નોર્થમાં તો શું હોય? એન્ટી ક્લોકવાઇઝ હોય. એન્ટી ક્લોકવાઇઝ એટલે આ ઘડિયાળ અહીંયા આમ ન ફરે. કેમ ફરે? આમ ઊંધી ઘડિયાળ ફરે, સમજો. આ દેખાય છે ને તમારે? એટલે કોઈ પણ સાયક્લોન ની આકૃતિ જોઈને ખબર પડી જાય કે આ નોર્થ બાજુ જાય છે કે કઈ બાજુ જાય છે? સાઉથ બાજુ જાય છે. ઠીક છે, નોર્થ બાજુ જતું હોય તો કેવી દિશા હશે? એન્ટી ક્લોક. અને સાઉથ બાજુ જતું હોય તો કેવી દિશા હોય? ક્લોકવાઇઝ. સમજાય છે? આટલી વસ્તુ આમાં તમને ખબર હોવી જોઈએ. તો એક આ બાબતને પણ આપણે અગત્યની વસ્તુ તરીકે ધ્યાનમાં રાખી લેશું. ઓકે, આગળ મુદ્દાની વાત કરી આપણે, આ ગતિની વાત કરી. અત્યારે
આખું નિસર્ગ વાવાઝોડું છે. આગળ ઉપર આપણે એક આખો સેશન લીધેલો છે મને યાદ છે ત્યાં સુધી, અને છતાંય નિસર્ગ વાવાઝોડા વિશે તમારે સંપૂર્ણ માહિતી જોતી હોય તો અહીંયાથી અરેબિયન સી માંથી ઉદ્ભવેલું હતું, અને પછી આપણે ખબર છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં ત્રાટકેલું હતું, અને મહારાષ્ટ્રમાં ત્રાટકી અંદર જઈ અને પછી શું થઈ ગયું હતું તો કે પૂર્ણ થઈ ગયું હતું. આ જૂન મહિનાની વાત છે. તો આ નિસર્ગ વાવાઝોડું શું હતું એના કારણે અસર, તો કે ગુજરાતના નવસારીમાં, વલસાડમાં, સુરતમાં, આણંદમાં, ભરૂચમાં, અમરેલીમાં, ભાવનગરમાં, ગુજરાતમાં વરસાદ હતો, રાજકોટમાં હતો. આપણે બધાને ખબર છે એ વરસાદના જે છાંટા વાટા આવ્યા હતા ને એ આ વાવાઝોડાના હતા. ઠીક છે, તો આ વસ્તુ તમારા મગજની અંદર હોવી જોઈએ. અંદરની ઇમેજ જે છે એ ઝૂમ કરી લેજે. આ ઇમેજ ને આ ગોળ છે ને બાર ઝૂમ કરી રાખેલું છે, ડેટા, સંપૂર્ણ ડેટા કે કયા જગ્યાએ કયા ડિસ્ટ્રિક્ટની અંદર કેટલા લોકો અફેક્ટેડ હતા, તો આ પણ યાદ રાખજો. આ બધી વસ્તુઓ ડિટેલમાં આમાં આપેલી છે. એક જ મેપની અંદર આખું તમારું નિસર્ગ વાવાઝોડવાની અંદર આવી જાય છે. એટલે જે લોકોએ આગળનો સેશન ના જોયો હોય તો ચિંતા ના કરતા, આ આપણે એક વસ્તુ કન્સિડર કરી નાખશું. ઠીક છે, ત્યાર પછી અમ્ફન. અમ્ફન માટે એટલું યાદ રાખજો મિત્રો કે છેલ્લું નામ હતું, ઓડિશાની અંદર ત્રાટકેલું વાવાઝોડું હતું, ઓડિશા, પશ્ચિમ બંગાળ. અને અમ્ફન એટલા માટે અગત્યનું છું, વારંવાર કહું છું આ કે અમ્ફન છે ને મિત્રો એ 2004 ની યાદી વાળું નામ છે. કઈ યાદી? 2004. તો આપને લાગે છે 64 નામ હતા, આને કામ આભાર આપો. અરે 2004 ની યાદીમાં છેલ્લું નામ છે આ. કયું નામ છે? છેલ્લું. કારણ કે ક્લાસ ની અંદર તમે જો બધા વિદ્યાર્થી ઓળખે કોને, કા સૌથી પહેલો હોય ને કા સૌથી છેલ્લે હોય ને, વચ્ચે વાળા ન ઓળખે. એટલે અમ્ફન યાદ રાખી લેજો. તો અમ્ફન ને યાદ રાખશું. સાયક્લોન કોને કહેવાય? ટ્રોપિકલ સાયક્લોન, ટેમ્પરેટ સાયક્લોન, ઇન્ડિયન ઓશન રીઝન, એ પણ મગજમાં તમને બેસી ગયું. આ બધી વસ્તુઓ યાદ રાખજો. આ બધા મુદ્દાઓ અહીંયા તમે સ્ટ્રેટ ઓફ બાબે મંડળ કયો છો યાદ રાખજો. અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણે કહીએ છીએ. આ બધા ગલ્ફ દેશ છે. અહીંયા આ દેશ દેખાય છે ને, આ આફ્રિકા, આ સોમાલિયા, આ બાજુ કેન્યા આવી ગયો, તાંઝાનિયા આવી ગયો. આ મોઝામ્બિક દેશ છે. કયો દેશ છે? મોઝામ્બિક છે. અને એટલા માટે આ મોટો રસ્તો છે ને, રસ્તો બે ખંડ વચ્ચે, બે દેશ વચ્ચેનો રસ્તો, પતલો રસ્તો હોય ને યાર એને સ્ટ્રેટ કહે છે, પોળો રસ્તો હોય તો એને ચેનલ કહે. અહીંયા મોઝામ્બિક ચેનલ આવે. આ કયો છે? આ મેડાગાસ્કર છે. યાદ રાખજો. આ ઘણી બધી વસ્તુ આપણે કીધા છે. આ ગમે ત્યારે લેક્ચર ભરતી વખતે એટલીસ્ટ તમારા મગજની અંદર આ બધા મુદ્દાઓ તો ક્યાંક ને ક્યાંક આવી જવાના છે. ઠીક છે, ઓકે, યસ. કઈક આમાં અલગ અલગ થાય છે. ઓકે, હા, નવું નવું છે, ચિંતા કરતા નહીં. આ ડાવડા બટન દબાવી જાય, હાથ અડી જાય તો નવું નવું આવે છે. ઓકે, કઈ વાંધો નહીં. તો આ બધી વસ્તુ છે તમારા મગજમાં, મેડાગાસ્કર ને આ બધી બાબતો આવી જવી જોઈએ. ઠીક છે, આ નામ હતા કયા? 2004 વાળા છેલ્લું નામ અમ્ફન અગત્યનું છે. 2020 વાળા પહેલેથી શરૂઆત કોનું નામ હતું? બાંગ્લાદેશ, ઇન્ડિયા, ઈરાન. હવે અત્યારે નામ છે નિવાર ઇન્ડિયાનું છે. સાયક્લોન ની ગતિ પ્રમાણે નામ અપાય. વિશ્વમાં સાયક્લોન ને શું શું કહે છે? આ નિવાર ની વાત છે, આ NDRF ની વાત છે. આ સંપૂર્ણ બાબતોની ચર્ચા આપણે કરેલી છે. ઠીક છે, અવતારીઓ જેની તમે રાહ જોવો છો, ગઈકાલે તમે જે પ્રશ્નના જવાબ આપેલા હતા એના ઉપર આપણે જઈએ મિત્રો. ગઈકાલના પ્રશ્નના જવાબ પહેલા જોઈ લે અને પછી આજના પ્રશ્ન ઉપર પણ આપણે જશું મિત્રો. ગઈકાલના પ્રશ્ન, પ્રશ્ન નંબર 1, શું પ્રશ્ન હતો ગઈકાલનો આપણો? કે તાજેતરમાં છત્તીસગઢમાં નક્સલવાદ સમાપ્ત કરવા 5 સૂત્રીય કાર્યક્રમમાં નીચેનામાંથી ક્યું નથી? સમજો, નક્સલવાદ સમાપ્ત, આખો લેક્ચર મેં એના ઉપર રેકોર્ડ કરેલો છે, તમને થોડું ટૂંક સમયની અંદર આપી દઈશ. રોજગારી આવે છે એની અંદર, કનેક્ટિવિટી પણ આવશે, વ્યવસ્થા કરો રોડની, દૂરદર્શા જેને કહેવાય દૂરસંચારની, ટેલિફોન, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, કનેક્ટિવિટી આપો તો ઉકડોની કામ ધંધે લાગી જશે. સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરો એટલે નક્સલવાદમાં ઓછા જેને કામ ધંધે લાગે. પછી સિંચાઈ યોજના આપો તો નક્સલવાદની પ્રવૃત્તિ કરવા કરતા ખેતી કરે. પછી કોલ્ડ ચેઇન વ્યવસ્થા, ત્યાં વસ્તુ સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ નથી, કોલ્ડ ચેઇન નથી, એ વ્યવસ્થા આપો તો સચવાઈ જશે. એક નથી, શું નથી? CRPF ની સંખ્યામાં વધારો કરવો એ 5 સૂત્રીય કાર્યક્રમમાં નથી. બરાબર છે, તો તમારો જવાબ શું આવશે આની અંદર? F આવશે. મને ખબર છે ઘણા ખરા વિદ્યાર્થીઓ રાજી થઈ ગયા હતા, ઘણાના સાચા જવાબ હતા. જેને નથી આપ્યા એ લોકો હજી આજના દિવસથી આપવા માંડજો, મજા આવશે આની અંદર તમને. આગળ વધીએ. બીજું, 20 નવેમ્બરે જે વિશ્વ બાળ દિવસ ઉજવાનો કોરોના અંગે રિપોર્ટ આપેલો હતો, કોણ આપે છે? તો ઘણાને તો કોરોના એટલે શું આવે, એ કહે છે WHO છે ને, ના ભલા માણસ, જ્યારે સ્ત્રીઓ અને બાળકોની વાત આવે ત્યારે કોણ આવે? યુનિસેફ આવે. તો આ બીજા જવાબની અંદર શું આવશે? યુનિસેફ આવશે. બરાબર છે. ત્રીજો હતો કે નવેમ્બર 19 ના રોજ કયા દેશ સાથે આપણે કોલોબરેશન કર્યું? એનો જવાબ છે મિત્રો લક્ઝમબર્ગ. આ કે ઇન્ડિયા INS અને લક્ઝમબર્ગ સ્ટોક
એક્સચેન્જ એ બંને કોલેબોરેશન કર્યા એસબીઆઈ અને લક્ઝમબર્ગની બેંક એ બંને એમઓયુ કરેલા છે ઇન્વેસ્ટ ઇન્ડિયા અને લક્ઝમબર્ગની કંપની એને એમઓયુ કરેલા છે તો આની અંદર જવાબ શું આવશે લક્ઝમબર્ગ જવાબ આવશે આ તમને ખબર હોવી જોઈએ ભારતમાં અગત્યનો પ્રશ્ન છે મિત્રો સ્ટાર કરી નાખજો ડબલ સ્ટાર કરો ત્રણ કરો તમ તમારે પૂછી શકાય ગુજરાતનો પ્રશ્ન છે યાર ગુજરાતમાં શું સોરી અચ્છા સોરી એક પ્રશ્ન પાછળ ગયા છે કઈ વાંધો નહીં ગુજરાતનો દે પણ આને સ્ટાર કરજો શું કામ આ કે એશિયામાં પહેલી વખત ગુજરાતનો દે એશિયામાં સૌથી પહેલી વખત કાપડ મિલ અને સૌર ઉર્જા વાળી અને એ કાપડ મિલનું નામ છે મિત્રો જય ભવાની સહકારી કાપડ મિલ શું યાદ છે ભવાની માતાને યાદ કરી લેજો મિત્રો જય ભવાની સહકારી કાપડ મિલ અને ક્યાં છે મહારાષ્ટ્રમાં છે સોરી આ ગુજરાત વાળી નથી ક્યાંની છે મહારાષ્ટ્રની અંદર જય ભવાની સહકારી કાપડ મિલ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને એશિયાની પહેલી સોલાર વાળી છે ઠીક છે ઓકે ત્યાર પછી આમાં મહારાષ્ટ્ર આવશે અને હવેનો પ્રશ્ન આને સ્ટાર કરવાના ત્રણ જે આગલામાં કર્યા હતા એ સ્ટાર આમાં ગુજરાતનો પ્રશ્ન છે અને કિસાન સૂર્યોદય યોજના શરૂ થઈ પહેલા ફેઝમાં કયા ત્રણ ડિસ્ટ્રિક્ટની વાત કરી તો પહેલા જૂનાગઢ છે ગીર સોમનાથ છે અને દાહોદ છે જે લોકો જૂનાગઢ થી જોવો છો એ લોકો આનંદો ગીર સોમનાથ વાળા મજા કરો દાહોદ વાળા કરો બાકીના જે ડિસ્ટ્રિક્ટ વાળા ટૂંક સમયમાં આનંદ કરજો ચિંતા ના કરતા અને આ સેના માટે છે કિસાન સૂર્યોદય યોજના એટલે મિત્રો ઓલું નતું જ્યોતિગ્રામ યોજના ગામડાના લોકોને આપણે વીજળી પૂરી પાડવાની આ જે સ્કીમ છે ગામડાના લોકોને રાતના બદલે દિવસે વીજળીની સુવિધા મળે એના માટેનો પ્લાનિંગ છે અને એમાં તબક્કા કરશે આઠ આઠ કલાકના ગાળા કે અમુક લોકોને દિવસે અમુક લોકોને રાત્રે પછી જે લોકોને પેલા દિવસે મળી હતી થોડાક દિવસ રાત્રે થોડાક દિવસ દિવસે આ રીતે અત્યારે બે પાળીની વાત છે આઠ આઠ કલાકની બે શિફ્ટ છે જરૂર પડે તો આઠ કલાકની ત્રણ શિફ્ટ રોટેશન વાઇઝ ક્યાંથી શરૂ થશે જૂનાગઢ ગીર સોમનાથ અને દાહોદ એટલે રાત્રે પાણી વારવા જવાની જરૂર ન પડે જૂનાગઢ વાળા વિદ્યાર્થીઓને જૂનાગઢ વાળા ઘણા બધા લોકોને રાત્રે પાણી નહીં વારવા જવાનું શું કામ દિવસે લાઈટ હશે તો રાત્રે આરામ કરો સુઈ જાઓ આ પરિસ્થિતિ હતી જૂનાગઢ વિસ્તાર જે ગીર સોમનાથ વિસ્તાર જે અમરેલી વિસ્તાર રાજુલા અહીંયા ગમે ત્યારે સિંહ આવી જાય હા આ સૌરાષ્ટ્રના હાવજ તો ગમે આવે શેરી વચારે આટા મારતા હોય રોડ ઉપર આટા મારે એટલે જેને ઓરિજિનલ ડાલા મથા જોવા હોય ડાલા મથા કે એ ઓરિજિનલ ડાલા મથા જોવા હોય એ બાજુના વિસ્તારમાં આવ્યા જાઓ તો ઓરિજિનલ ડાલા મથા રસ્તા ઉપર હાલતા જોવા મળે બીક લાગે ઘણા બધા પશુઓ છે એ મારણ કરી નાખે છે એટલા માટે રાત્રે ન જાવ તો હાલે રાત્રે સુઈ જાવ દિવસે તમને વીજળી મળી જશે આ પ્રોજેક્ટ આપણે કરેલો હતો તો આ પ્રશ્નો હતા ગઈકાલ વાળા આજના પ્રશ્નને ફટાફટ કરી નાખું સમય થઈ ગયો છે આપણો ઘણો બધો તો આજના પ્રશ્નની વાત કરવી છે આજે જે પ્રશ્ન લેવો છું હવે તમે જવાબ આપવા માટે રેડી થઈ જાઓ મિત્રો આજના પ્રશ્નના જવાબ આપવાના છે તાજેતરમાં ચંદ્ર ઉપરથી નમૂના એટલે કે સેમ્પલ એકત્રિત કરવા માટે કયા દેશે પોતાના યાનનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરેલું છે ચંદ્ર ઉપર જાશે ત્યાં રોબોટ ઉતારશે હા નામ નહીં આપવું એમ કેતા નિક સાહેબ બધું સમજાવ મીંડા રોબોટ ઉતારશે રોબોટ પથ્થરના માટીના સેમ્પલ લેશે એ વળી પાછો હા પૃથ્વી ઉપર પાછો આવશે આવો પ્રોજેક્ટ કયા દેશનો છે ચાઇના અમેરિકા રશિયા જાપાન તમારે કહેવાનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન તાજેતરમાં ભારતની કઈ વેબ સિરીઝને બેસ્ટ ડ્રામા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ આ અગત્યનો એવોર્ડ છે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ ભારતની વેબ સિરીઝ કઈ આ કે હવે અમે તમે લોકો અત્યારે લોકડાઉનમાં વેબ સિરીઝ જાજી હાલેલી હતી ઘણા નજી ખબર જ નથી વેબ સિરીઝ કોને કહેવાય કઈ વાંધો નહીં ખબર પડશે આપણે સમજાવશું ઓકે દિલ્હી ક્રાઇમ આશ્રમ પંચાયત કે કોટા ફેક્ટરી આ યાદ રાખજો આજનો બીજો સવાલ છે ત્રીજો સવાલ અનેકાંતવાદ અને સિયાદવાદ આ બે શબ્દ સમજો પરીક્ષામાં ગમે તી પરીક્ષાની અંદર આ બે શબ્દ અગત્યના છે અનેકાંતવાદ અને સિયાદવાદના સિદ્ધાંતો કયા ધર્મ સાથે સંકળાયેલા છે અને કેલિફોર્નિયા નહોતું બોલવાનું કઈ વાંધો નહીં કેલિફોર્નિયા યુનિવર્સિટી જે છે એને એક આના માટે સંસ્થાની સ્થાપના કરી છે એ કયા ધર્મ સાથે સંકળાયેલા છે તમારા આ જવાબ આપવાનો છે હજી એકાદો પ્રશ્ન છે આ યસ આ પણ પરીક્ષામાં પૂછી શકાય મિત્રો સ્ટાર કરજો શું કામ કે તાજેતરમાં ભારતનું સૌ પ્રથમ મોસ ગાર્ડન મોસ એટલે સેવાળ લીલ નો કે આપણે એ લીલ ગાર્ડન કે સેવાળ મોસ ગાર્ડન કઈ જગ્યાએ શરૂ કરવામાં આવેલ છે આ પણ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે ઉત્તરાખંડ હિમાચલ ઓડિશા કે વેસ્ટ બેંગાલ ઠીક છે તો આ પ્રશ્ન થયા મિત્રો આજના પ્રશ્ન જેને તમારા માટે યાદ રાખવાના છેલ્લે એક નાનકડી એમથી જાહેરાત જીપીએસસી યુપીએસસી બંનેની ઓનલાઈન બેચ આવતીકાલે એટલે કે 26મી નવેમ્બરથી શરૂ થઈ છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો સંસ્થાનો અને આટલી વસ્તુ સુધી આજનો દિવસ રાખીએ વળી પાછા આવતીકાલે
આવતીકાલે નવા સેશનમાં નવા ટોપિક સાથે, નવા એમસીક્યુ સાથે, નવા મોટિવેશન સાથે, નવા જોશ જુસ્સા અને ઉત્સાહ સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો, આપ લોકોનો દિવસ શુભ રહે. હેવ અ નેક્સ્ટ ડે ટુ ઓલ ઓફ યુ. અને અંતે મિત્રો, કોમેન્ટમાં જવાબ જેમ લખો છો આમ એમ ભારત માતાનું નામ લખાવવું જોઈએ મિત્રો, કોમેન્ટ ની અંદર આવવું જોઈએ. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. આભાર.